હજી આપ બધા બેઠા છો એટલે દાદ પણ બહુ સરસ આપો છો, જ્યારે જોઈએ ત્યારે જ આપો છો એમ, એની મજા છે. એટલે મને શરૂઆતમાં ઘણી ફરમાઈશ હતી, હવે થોડી થોડી હું લેવાની કોશિશ કરીશ. ગણપતિ મહારાજનો આ ઉત્સવ છે, પણ નોરતાય નજીક આવે છે એવું એક ગીતની મને ઘણા મિત્રોની ફરમાઈશ હતી કારની. એટલે ભાવ કોને ન ગમે, કે સિરે સે લોબડી અને ચારણ શું ગઢ જુનાળાની નાગબાઈ શું નાથ મારો રાજારણ છોડ છે
પ્રસંગ પણ એકાદ હારો હજી કેવો છે. હવે થોડું શાંત વાતાવરણ થયું છે એટલે આ તો થોડી ધૂન આપણે આનંદ આવે એટલા માટે આડી પાડો તો મારા રામની રે બીજી આડી ના હોય રે. આમાં ખાલી બે કડી કે હું એટલું બોલું, એટલી કડી ખાલી જો એકાદ મિનિટ તાળી પડી જાય તો મજા આવે. એનું કોઈ હું એવું પીવરાવું નહીં, આમ કઈ ન પાડો તો આમ થઈ જાય, ભગવાન ભૂકા કાઢ નાખે. ભગવાન બધાને મોજ કરવાનું જ કહે છે, એવું કંઈ ધરારની વાત નથી. પણ જો મોજ આવે તો એ બાબાને કસરત થાય ને મજા આવે, એટલે તાલ આપો તો મજા આવશે. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય રે. અરે બચપણ બચપણમાં ઘણો ભેદ છે રે બાળા, પણ કોને કહેવાય જો ને નૃસિંહ મળ્યા રે આને બચપણ કહેવાય જો. અરે તાળી પાડો તો મારા રામની રે બીજી હોય જો, તાળી પાડો તો મારા રામની રે જો. આ બધું ઘણું બધું લાંબુ થઈ છે કે વાત ગીત, પણ સાંભળજો. હમણાં મેં કડી બોલ્યો કે બચપણ બચપણમાં ઘણો ફેર છે. તમારે સારું કરવું હોય તો અમુક ઉંમરમાં જ થઈ શકે. આપણે ત્યાં કીધું હોળે હાન બારે બુદ્ધિ ને આવું બધું છે, એ આવી ગઈ તો પંદરે થી પછી લગી અકલે બને ઇન્સાન, બાકી પછી હાંઠે હાપડે નહીં ડાયબ શંકરદાન, પછી પૂરું થઈ ગયું. આવી તો આવી, અમુક બાળકો નાના હોય ને તો આપણને એમ થાય. હમણાં એક મને આમ માતાઓ બહેનો ખાસ મજા આવશે, સાંભળજો, કારણ કે તમે તમારા બાળકો માટે કંઈક તૈયારી એવી કરી શકો. એટલે એક પ્રોગ્રામ આવતો હતો જી ટીવીમાં અથવા તો સોનીમાં, હું એ પ્રોગ્રામ નામ ભૂલી ગયો છું. હિન્દી બાળ કલાકારો બધા હિન્દી સરસ મજાના ગીતો ગાય એવો એક પ્રોગ્રામ હતો, મેં જોયું થોડું. એમાં એક બહુ મોટી વાત ને આમ હાવ નાનકડી વાત, પણ મને ગમ્યું એટલે અહીંયા આપને કહું છું. વિદેશમાંથી એક છોકરો આવેલો, દેશનું નામે મને યાદ હતું ક્યાંક હું બોલ્યો, પણ આજ મને બહુ યાદ નથી. કદાચ યુરોપમાંથી આવતો હોય કે અમેરિકામાંથી કે ક્યાંકથી, પણ વિદેશમાંથી એક બાળક નાનો આવ્યો તો એમાં ગાવા માટે આવ્યો. હિન્દી ચેનલમાં ગીતોનો પ્રોગ્રામ હતો, એમાં આવ્યો. એમાં બધા હિન્દી કોમ્પિટિશન આખું એ ગીતો બધા ગાતા હતા. એમાં જે જજીસ તરીકે આપણા મોટા મોટા ભારતના હિન્દી ફિલ્મોના બોલિવૂડના બધા ગાયકો અને મોટા મોટા કલાકારો જજીસ એ બધા બેઠા હતા ને બધા બાળકો ગાતા હતા. મેં વિદેશથી આવેલો બાળક હતો, એ હિન્દી ગીત બહુ સારું ગાયું. પછી એને જજીસ જે જજો બેઠા હતા એમણે પૂછ્યું કે તને ગાયત્રી મંત્ર આવડે છે? સાંભળજો, તને ગાયત્રી મંત્ર આવડે છે? એટલે ઓલા છોકરાએ હા પાડી. એને હિન્દી ગીત ગાતા જ આવડતું હતું, બોલતા ઇંગ્લિશ જ આવડતું હતું. એ કે હા મને આવડે છે. તો જરી ગાયત્રી મંત્ર બોલ. એ ગાયત્રી મંત્ર બોલ કીધું ને એટલે તરત હિન્દી ગીત ગાતો ત્યાં સુધી એણે બૂટ પહેર્યા હતા. એ એવડા નાના બાળકે બૂટ કાઢી નાખ્યા અને પછી ગાયત્રી મંત્ર બોલ્યો. જજો ઊભા થઈને પગેલ સલામ કરવા મીડા, તારી જને તાને ધનીએ છે ભલા માણસ. આ તો અમને યાદ નથી આવતું, ગાયત્રી મંત્ર બોલવા બૂટ કાઢી નાખવા જોઈએ. તને ધન્યવાદ છે પણ તારી જનેતાને કરોડો વંદન છે, એ જજો ને કેવું પીડ્યું ભલા માણસ. આ લોહીમાં આવે છે, આ અંદરથી આવે છે. એ જનેતા જે માં છે એ જ આપી શકે, બાકી બીજી ક્યાંયથી ન મળે. સ્કૂલમાં બહુ જરૂરી જાવું ભણવું આ બધું, પણ પેલો શિક્ષક જગતના ચોકમાં છે એ માં છે. માં શિવાજીને કહી શકે કે બેટા હે શિવા તારે આમ કરવાનું છે, ધર્મ માટે આટલું આટલું કરવાનું છે. અને માતાઓ બહેનો બે ફિલ્મોના ગીત ઓસા યાદ રહી, એક બે સિરિયલ ઓસી જવાય તો વાંધો નહીં, પણ જૂના બે હાલરડા યાદ રાખશો ને તો હજી શિવાજી પ્રતાપ ને વીર વસરાજના અહીંયા તમારે ત્યાં અવતાર લેવા આવશે. ભલા ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. એમ થઈ જાય તો કાંઈ પણ અંદર આવી જાય, બચપણમાંથી જે કાંઈ છે એ આવી જતું હોય છે. એટલે એવી આ વાત, બચપણ બચપણમાં ઘણો ફેર છે. બચપણ કોને કહેવાય? બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા. ચારણી સહિતનો આખો દોર આલે તો રેણકી છંદ. આ છંદોના પ્રકાર હવે આવ્યા છે બધા, જૂનું તો હતું પણ વયું ગયું હતું વચ્ચે. હાવ
હવે તમે સપક રહા સાંભળવી નું તો હું રેણકી કહું. અમે અમે આ ઘણરા ઉપર બધા બોલે ને છંદો અમે કહેવાય ને ગણરા ઉપર નોરતામાં નવરાત્રિમાં કહે આપણે બધા સાંભળ્યો છંદ ભગવાન કૃષ્ણ ને ગોપીઓ રાસ લેતા હતા ને ઘણ એટલે ઘણા બધા જાજા એમ ઘણ એટલે ઘણા રવ એટલે અવાજ સંગીત ને અવાજ ઘણા અવાજ સંગીત વાગતા હતા ઘણ રવ પટ ગોપીના વસ્ત્રો એક ગોપી આમ ફરંગટી ખાય રાસ લેતા રહેતા એક ગોપી આમ જાય એના વસ્ત્રો પવનમાં ફરર ગાજે ઘણ રવ પટ ફરર પટ એટલે વસ્ત્રો ફરર એટલે ગાજે ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘુઘર ભગવાન કૃષ્ણ અને ગોપીઓના પગમાં ઝાંઝરી હતું એ ઘુઘર્યું ઘરર વાગતી હતી ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘુઘર અને રંગભર સુંદર શ્યામ રમે રંગ ભર્યા ભગવાન કૃષ્ણ છે એ રાસ રમી રહ્યા છે આવું કીધું છે આ એક એક કડી ઉપર વર્ણન છે એમ બચપણ બચપણમાં ઘણો ફેર છે તો બચપણમાં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા એ નરસિંહ પ્રગટ થયો ને જ્યારે આ બધું શ્રદ્ધાની વાતો છે વિશ્વાસની વાતો તમને વિશ્વાસ હોય તો ભગવાન અને તમે જેને માનતા હો ને એના ઉપર ભરોસો રાખજો આ દેશ જ ભરોસાનો છે આ દેશ વિશ્વાસનો દેશ છે સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે એ મારા દેશની વાત નથી મનોરંજન માટે ગાઓ એનો મને વાંધો નથી મોજ કરો આનંદ કરો પણ ભરોસો વસ્તુ આખી જોઈ જુઓ કંઈક ભડકો ન થાય બંધ થઈ ગયો હા થોડું ખંભાળો થઈ ગયું ચાલુ નથી નથી તમને ખબર તમને જતન રે જાજે આ બધી મરમની વાતો છે થઈ ગયું બા હવે અટતા નહીં એટલે એવો એક રેણકી છંદ આપને કહું પ્રહલાદજી બીજી વાત તમને ભરોસાની વાત હું કરતો હતો જેના ઉપર જેને માનતા હોય એના ઉપર ભરોસો રાખજો વિશ્વાસ રાખજો દેવ હોય માતાજી હોય કોઈ પણ તમે માનો આપણો વિવિધતાથી ભરેલો આપણો દેશ છે આપણી સંસ્કૃતિ કેવી છે સાહેબ ગામડામાં માતાઓ બહેનો ઈંઢોણીનું ભરત ભરે ઈંઢોણીમાં મોતીથી ઈંઢોણી બનાવે ભરીને મોતીપરણું કરીને એ ઈંઢોણીમાં કાળા મોતી હોય ને રાતા મોતી હોય ને લીલા મોતી હોય ને પીળા મોતી હોય ને ગુલાબી મોતી હોય ને આ બધાય મોતી ભેળા થાય ને તો ઈંઢોણી રૂડી લાગે એમ અઢારે વર્ણ ભેળા થઈને આવા ઉત્સવો કરે ને એના ઉત્સવો ભારતના રૂડા લાગતા હોય છે ભલા માણસ આપણી એક એક વસ્તુ ખોટી નથી હો સાહેબ ઘણા કે કાઢી નાખવા જેવું હશે કાંઈક કદાચ રૂઢીઓ અમુક હોય એ જ વસ્તુ જુદી છે પણ આપણું રાખવા જેવું ઘણું બધું છે આપણે માતાઓ બહેનો 12 વર્ષની દીકરી થાય ને તો મોતી પરણો આપણે હવે ઘણા એમ કે ભણેલા કે આ સમય બગાડવાનું છે એવું નથી 12 વર્ષની દીકરી થાય તો આ દેશની જનતા એટલું બધું મોતી પરણો ભરત એને આપી દેતી હતી એ 12 વર્ષથી 18 વર્ષની દીકરી થાય ને ત્યાંથી મોતી પરણો ભરત કરવા મારી એની એકાગ્રતા જે યોગ સાધના કહે છે એની મન એટલું સ્થિર રહેતું હતું એના વિચારો ક્યાંય જતા નહોતા એ પવિત્રતા એમને રહેતી હતી એટલે મોતી પરણો ભરતના આપણે આના ઉપર આખી રાત બોલાય સાહેબ આ તો હું ખાલી આટલું યાદ આવ્યું એટલે એક એક વસ્તુ સાહેબ કેવી રૂટીઓ તમે અમુક ગામડામાં જાઓ હજી આપણે કોઈ વસ્તુ ખોટી છે જ નહીં આપણે લૂણ હવે તો કાંઈ એવું બહુ ગામડામાં રહ્યું છે પણ આપણે ત્યાં છે હજી લૂણ ઉતારે બેનું હોય ને વરરાજાને વાંહે આમ ઊભા ઊભા ટબુડીમાં આપણે બધાને ખબર હોય એ ઘૂઘરીઓને આમ ઠણ ઠણ કરીને અહીંયા અડાડે અહીંયા એ કાંઈ વરરાજાને કાંઈ ગોટાળે ચડાવવા માટે બેન નથી આવું કરતી પણ હવે ગાડીઓ આવી ગયું 5 કલાકમાં ક્યાં ને ક્યાં નાખી દે ઘૂમ કરતા પેલા ગાડાઓમાં જાનું જાત્યું વચ્ચે રાયતું રોકાતા જતા હોય બબે રાયતુંના ઉજાગરા હોય વરરાજો એમને કડક ખજડ બમ હોય આવું હુવાનું ન હોય અણવર હુવાનું હોય પાછો હા એ કે હું તો નહીં તારે કડક રહેવું જોઈએ કારણ કે કડક તો પછી ત્યાં સુધી માંડવા સુધી જ હોય પછી તો ઢીલો ધપ તેલ લઈ આવી દો ને ચોખા લઈ આવી દો ને ભાંગીને ભૂકો થઈ જાય આવું હા તો બહુ જ મારો વિષય નહીં હાસ્યનો પણ કરી તો થઈ શકે હાસ્ય એક જણાને મુંબઈ જવું હતું નડિયાદથી આપણે અહીંયા બીજે શું કામ જવું છે
આપણે જ્યાં આયા હતા, હવે હું અટાણે હું નડિયાદ નો જ છું. પછી સવારે બીજો દી ઉગશે એ વસ્તુ સુધી, અને તમે જ્યાં બેઠા છો ને જે સમયે, ત્યાંથી જ આપણી જિંદગીને આપણો દિવસ ચાલુ છે. કાલ કોણે જોયું છે ને ગયો કાલ કેવો હતું કોને ખબર છે. કાયમ નીત નવું હોવું જોઈએ. ઘણા વાતો કરે, તમે એની વાત કરો, નીના એ ગીતો ગાઓ, તમે ગણપતિ ઉત્સવ આ મિત્રો આ આ સંસ્કાર યુવક મંડળ 15 વર્ષથી કરે છે, તો કે એ તો ઈનું એ 15 વર્ષથી કરે છે, પણ ઈનું એ નથી સાહેબ, નૈત નવું છે, નૈત નવું ગાણું છે. તમે કેસેટમાં અમને સાંભળો છો આની આ વાત, કાલ સાંભળો તો એ કાલનો હુરજ બીજો છે, કાલ નવું છે. કાંઈક નીત નવું જે સ્વીકારે ને એને દુનિયામાં કોઈ દી તકલીફ પડવાની નથી. બાકી જેને જૂનું લાગવાનું, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, પછી એકલો હોટે બેઠો હોય ક્યાંય ફાવે નહીં. તમે જ્યારથી આમ ને તો નૂતન લાગવું જોઈએ. એટલે અત્યારે આપણે નડિયાદના જ છે એ બધા. નડિયાદથી એક જણાને મુંબઈ જવું હતું ને, તો હુઈ ગયો. વિચાર થયો સવારમાં વહેલી ફ્લાઇટમાં જ વયું જવું છે, એવું નક્કી કર્યું. નડિયાદથી આ ફ્લાઇટ પાછી ઉપડે છે ને અહીંથી કે નથી? નથી તો આજુ નજીક ક્યું પડે? અમદાવાદ જ નજીક. હા એ પૂછવું પડે અટાણે કે નડિયાદમાં એ કે એરપોર્ટ નથી ને કવિરાજે હાવ જીકી નાખ્યું, વાતું નકરે નકર્યું, ખબર ન હોય પૂછી લેવાય. કોઈ વસ્તુ તમે જો મારો ગમે પ્રોગ્રામમાં તમે સાંભળશો, મને આ વાંચતા નથી આવડતું, મને ખબર નથી, દુનિયામાં ખબર નથી એમ કરતાં કરતાં જાઓ ને અમેરિકા સુધી, લંડન સુધી, દુનિયા આખી ફરી આવશો. હું બધું જાણું છું એટલે પૂરું, ત્યાં પૂરું થયું પછી એટલે પૂછતા રહેજો. હું તો ગમે ત્યાં પૂછી જ લો ભાઈ, મને ખબર નથી શું છે. ઘણા શું છે, ન ખબર હોય તો ગોટાળે છે પણ કે નહીં, તો કે એકચ્યુઅલી એમાં આપણું છે ને ટેટસ શું, હવે ટેટું જાય નહીં, હવે વડના ટેટા પૂછી લેવાય, ખબર ન હોય એ બહુ મોટી વાત છે સાહેબ. એ અઘરું છે, ભૂલ સ્વીકારવી બહુ મોટી વાત છે. એટલે પ્લેનનું આપણે પછી કરીએ, પહેલાં કે ગાડીનું કરીએ. એણે નક્કી કર્યું કે મારે સવારમાં મારી ફોર વ્હીલ લઈને મુંબઈ જવું. હુઈ ગયો, સપનું આવ્યું. સપના ભગવાન આવે કે તું છે ને ફોર વ્હીલ લઈને જતો તો જતો નહીં, એ રોડ ઉપર એક ભયંકર એક્સિડન્ટ થવાનું છે, એમાં કોનું થાય નક્કી નથી, તો લોકો ન જાઉં. હવે એક કામ કરું, અહીંથી અમદાવાદ હોઈ જાઉં ને ત્યાંથી ફ્લાઇટમાં હોઈ જાઉં, પણ હવે બપોરે આરામ કરીને હાંજની ફ્લાઇટમાં જાઉં. એ બપોરે આરામ કરવા પાછો હું તો વળી ભગવાન સપનામાં આવે કે એ ફ્લાઇટમાં નહોતા તો એ પ્લેન ક્રેક થઈ જવાનું, તૂટી જવાનું છે. તો ઓલું એક્સિડન્ટ થયું ને, ઓલું પ્લેને ક્રેક થઈ ગયું એ, અને સમાચાર મળ્યા એ કે હવે આજ નહીં, હવે એક કામ કરું, કાલ સવારમાં વહેલી ટ્રેનમાં જાઉં. એટલે હાંજે હોઈ ગયો સવાર, એટલે હું તો વળી સપનું આવ્યું ટ્રેનમાં ન જતો, એ પાટા ખડી જવાની ટ્રેન, તો હકીકતમાં એ બન્યું. એટલે પછી એમાંય ન ગયો. પછી ઊભો થઈને વિચાર, બેઠો બેઠો વિચાર કરીને બે હાથ જોડીને કે હે ભગવાન, હે કાળિયા ઠાકર, અખિલ બ્રહ્માંડના માલિક, ફોર વ્હીલ લઈને જાઉં તો તે સપનામાં આવીને કહી દીધું એક્સિડન્ટ થાય, ને હકીકતમાં એકાદું એક્સિડન્ટ ત્યાં કોકનું થયું, કદાચ મારું થાત. પ્લેનમાં જાઉં તો કીધું ક્રેક થાય તો એ થયું, મને બચાવી લીધો. ટ્રેનમાં જાઉં તો પાટા ખડી જાય ખબર પડીને સપનામાં આવીને ત્યાં કહી દીધું અને મને બચાવી લીધો. હે ભગવાન, હે મારા નાથ, આ બધામાં સપને આવીને બચાવી લીધો અને મને કહી દીધું. પણ હું ઘોડે ચડીને પરણવા ગયો તો તેથી તું ક્યાં ગયો તો એટલું તો તારે જોઈ જોઈ, તેથી તું ક્યાં ગુડાણો હતો તેથી કહી દીધો હતો. આ તો બધી ઠીક છે, હાસ્યની વાતો આનંદ છે, પણ દાંપત્ય જીવનની પણ એક મજા છે. એના ઉપર સાહેબ ઘણું બધું બોલી શકાય. આ તો મારો વિષય નહીં, હાસ્યત કરી તો થઈ શકે, પણ વાત તમને કરતો તો કે ત્રણ ત્રણ રાતું રોકાઈને વરરાજા જતા હોય ને, એને ઝોલા આવતા હોય, માંડવામાં બેઠો હોય અને ભૂંડો ન લાગે ને ઝોલું આવવાવાળું થાય ને, એટલે બેન ટબુડી અડાડી ટણંગ કરીને કરે જાય તું માંડવામાં છો એટલા માટે લૂણ ઉતારતા આપણે ત્યાં. આવી એક એક વસ્તુ આપણી, કોઈ વસ્તુ ખોટી નથી. પેલા તો સમજી જતા માણા, આમ સામું જોવે તો ખબર પડી જાય. અમુક ગામડામાં એમાં ખાસ કાઠી દરબારું અહીંયા હશે મામા ડાયો થોડા, એને અમુક રૂઢિઓ મેઘાણીઓ લખી છે, એના ઘણી વાતો. કાઠી દરબારું જે છે ને, એમના માટે ઝવેરચંદ મેઘાણીએ એવું કીધું, કાઠી દરબારનો દાયરો હોય 10 જણા બેઠા હોય ફળિયામાં, અને 10 જણાની ચા મૂકાણી હોય અને બીજા 10 જણા આવી જાય ને, ચા થઈ ગઈ હોય ને બરોબર 10 બીજા આવે તો 20 જણાને એ ચા થઈ જાય, કેવું ન પડે કે હવે ચા ઘટશે પાછી બનાવવી પડે. એ 10 જણા માટે ચા બની હોય ને બીજા 10 જણા મહેમાન આવે ને, એને ખબર પડી જાય કે ચા બની ગઈ પછી આપણે આવ્યા છીએ. એટલે આવ્યા હોય ને ખબર પડી જાય, પેલા બેઠા તો એને પડી જાય, જેનામાં ચા નાખે તરત કે બસો બસ બસ પીને જ આવ્યા છીએ. એટલી એટલી જ રકાબીમાં રહીએ, 10ને બદલે 20 જણા પી લઈએ તોય ચા વધે. આ રૂઢિયું છે, આ ભણવામાં ન આવે ક્યાંય સાહેબ. અને કાઠી દરબાર બીજી વાર કોઈ દી સંભારો ન માગે. અમુક અમુક તો સંભારો દેતો, સંભારો શ્યાક નથી, આ ઉલાળા મારમાં સંભારો સંભારાના રૂપમાં ખાવાનો હોય.
એવા માપ એવી તો કેટલી વસ્તુ છે સાહેબ, એના ઉપર આપણું કહેવાનો અર્થ મારો, ગામડામાં પેલા મહેમાનો આવતા હતા હાથમાં લાકડી હોય, એ આપણું હથિયાર હતું. કોઈ પણ વર્ણ પણ અમુક માલધારી અમુક વધારે હોય, લાકડી લઈને આવે ને કોઈ મહેમાન તો રોડામાંથી આમ ડોળા તાણીને કેવું ન પડે, જમવાનું છે પૂછી લ્યો, એવું કઈ નહોતું. એ બરોબર મહેમાન ઓહરીમાં આવે અને ઓહરીમાં ઢોલીએ મહેમાન બેહે અને આમ કરીને ઓહરીમાં ઊભી લાકડી આમ રાખે ને ટોડલે, એટલે બેન તરત રહોડામાં ચા મૂકી દે, ખબર છે કે મહેમાન જમીને આવ્યા. ઊભી લાકડી મૂકે ને એ જાજી ઘડી ત્યાં ન રહી શકે. કોઈ છોકરું નીકળે આ તે આમ લાકડી ઊભી હોય ટોડલે તો કોઈક છોકરું પછાડે કોકને લાગી જાય તો હરખી વધારે રોકાવાનું હોય લાકડી હરખી મૂકવી પડે. એ ઊભી લાકડી આમ ટોટલે મૂકે ને મહેમાન એટલે બેન તરત ચા મૂકી દે, ખાલી ચા જ પીવાની છે, ક્યાં જમીને આવ્યા. બે વાગ્યા હોય દોઢ વાગ્યો હોય એનો એ મહેમાન આવી જાય માતાજી રામ રામ કરીને ખાટલા એટ લાકડી જવા દે એટલે બેન તાવડી મૂકી દે, જમ્યા વગર ના આવ્યા છે અને જમાડવાનું છે. આવું તો કેટલું સાહેબ, આવું તો કેટલું હતું આપણે ત્યાં, બહુ હતું આપણું. અને એ બધું રાખ્યા જેવું ઘણું બધું હતું. અમુક અમુક રૂઢિઓ છે એ વસ્તુ જુદી છે, કાઢવા જેવું જે કાંઈ છે તે કહેવાનો મારો અર્થ. પણ હું તમને છંદની વાત કરતો, રેણકી છંદ. મેં કીધું ને બચપણ બચપણમાં ઘણો ફેર છે. બચપણ કોને કહેવાય? બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા. એ પ્રહલાદે અવાજ કર્યો, અવાજ કરતાની હારે થંભ ફાટ્યો. વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિ ગસ્ત હોત ગત સંતકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર. ચારણી સાહિત્યનો છંદો બહુ જાજા થઈ ગયા, ઓવર ન થાય ને એટલે એકાદ કડી તમને કહું કે થંભ ફાટ્યો, નરસિંહ નીકળ્યો અને હરણાકશને આમ ચીરી નાખ્યો જ્યારે નરસિંહે, અને લોહી નીકળતા હતા. એક શેઠ દુકાનમાં બેઠા બેઠા વાત કરતા કે હરણાકશને ભગવાને ચીરી નાખ્યો તો સરડુક સરડુક લોહી નીકળ્યો. એમાં કોઈ દરબાર સાંભળી ગયા, કેમ લોહી નીકળતા? તો કે સરડુક સરડુક એમ. તો હરણાકશ જેવા મહાકાય રાક્ષસને શીરે અને હાવ સરડુક સરડુક ન હોય કે આમ કંઈક હરખું વર્ણન કરો કે તો એના માટે તમે કરો. પછી દરબારે ગઢવીને કીધું, કવિરાજ તમે કયો કે હરણાકશને ભગવાને ચીર્યો ત્યારે કેમ લોહી નીકળતા હતા? અમારા રવિરાજ જીઢાઈશ નામના ગઢવીએ કીધું, ચારણે કીધું કેમ લોહી નીકળ્યા હતા. એક કડી કહું ચારણી સાહિત્ય, રેણકી છંદ અને રેણકી કહેવાય. આમ તો પેલા રેણકી હતું, હવે રેણકી મીંડું ચડી ગયું એના ઉપર. રેણકી છંદમાં કહે છે કેમ લોહી નીકળ્યા હતા હરણાકશને ચીર્યો ત્યારે, ધક ધક હક ધક 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 હક ધક ધક રુધિરાન ધક ધરક ઉધક ધક શેષ ત્રિગા ચક પક મગ નરુણિયા રગ રથ ચૂકી હક બક ધક સબ નસુરિયા ભંજન વિકટ રૂપ નરસિંહ બણે, રૂપ નરસિંહ બણે. આને રેણકી છંદ કહેવાય. આ છંદોના પ્રકારો છે બધા, આના માત્રા હોય કેટલા અક્ષર આવે બધું હોય આમાં. પણ ધક ધક હક ધક ધક રુધિરાન ધક થરક ઉજક ઝક શેષ થિયમ, એ વર્ણન કરે તો એવું કરે, ભૂકા કાઢી નાખે એવું વર્ણન કરે. બોલું નહીં, એક સ્કૂલમાં એક માસ્તર સાહેબે એમ કીધું બે ચાર છોકરાઓને, એ કે દરબારના છોકરાને કીધું એક, અને એક કીધું બ્રાહ્મણના છોકરાને, એક ગઢવીના છોકરાને અને એક આયર મામાના છોકરાને. આ ચારે છોકરાઓને એમ કીધું કે કાલે જાઓ જે મોટામાં મોટો ઇતિહાસ લખીને આવશે ને એને એ કે બીજું કોઈ લેસન નહીં આપે, ત્રણ દિવસ સુધી લેસન નહીં આપે, મોટો ઇતિહાસ લખીને આવજો. તો બીજે દી ચારે છોકરા લખીને આવ્યા, એમાં ત્રણ પહેલાં આવી ગયા. દરબારના છોકરાએ આવીને લખ્યું, એણે કંઈક વાર્તા લખી હતી બે ત્રણ પાનાની હતી. બીજી બ્રાહ્મણના છોકરા આવ્યા હતા એણે ચાર પાંચ પાનાની. આયર મામાનો છોકરો હતો એમણે સાત આઠ પાનાની વાર્તા લખી કે આવડી તમે બધા એમાં, એટલે લખ્યું કે આયરનો છોકરો છે એમને મોટો થોડુંક લખતું કે તારે, પણ હવે ગઢવીનો છોકરો હજી નથી આવ્યો, એ આવે પછી ખબર પડે કે મોટામાં મોટો ઇતિહાસ કોણ લખીને આવે, એને બે ત્રણ દિવસથી લેસન કાંઈ નથી આપવાનું. એમાં ઘડીક વારથી ગઢવીનો છોકરો આવ્યો ને વાહવા ટેક્ટર આવ્યો, એ ખટ 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 કરતો આખે આખું નિહાળના કમ્પાઉન્ડમાં ટેક્ટર આખું. એટલે માસ્તર સાહેબે પૂછ્યું આ હું તો કે ઇતિહાસ, તમે કીધું હતું ને મોટામાં મોટો ઇતિહાસ લખીને આવે,
એને લેસન નહીં આપું તો કે આવડો એક લખાઈ ગયો. હવે એવું પાછા હિસાબો ન મારતા કે એક ટ્રેક્ટર એક કેમ લખ્યું હશે, આને અતિશુક્તિ અલંકાર કહેવાય એમ. હા વળી પાછું એ ભેળું કરવું એ અમે ગમે કરી શકીએ. ઇન્દ્ર મહારાજને ઉતાર દે અહીંયા ઘડીક વાર, મારે યુદ્ધના મેદાનમાં ગમે ઉંદરડાનું યુદ્ધ કરી દે, એમાં ઇન્દ્ર હોત જોવા. એટલે એ વસ્તુ જુદી છે, પણ એમાંથી સારું હોય લઈ લેવું. એટલે ટ્રેક્ટર આખું આવ્યું એટલે કીધું શું છે તો ઇતિહાસ કે શું લખ્યું છે. પેલી જ સોપડી શિક્ષક સાહેબે ઉપાડી, શિક્ષક સાહેબે સોપડી ઉપાડીને પેલે પાને લખ્યું હતું એક દરબાર ઘોડો લઈને નીકળ્યા ભાઈ, ઘોડામાંથી સવાર થઈને દરબાર નીકળ્યા. એક તરવાર બાંધી છે, બેટમાં જમૈયો છે, બખ્તર પહેર્યું છે, હાથમાં ભાલો છે, અને એવો જેને કહેવાય પાણદાર ઘોડો. અને ઘોડો લઈને દરબાર નીકળ્યા, પણ બાગડતા ઉપર્યો સોપડી પૂરી, બીજી સોપડી શિક્ષક સાહેબે બીજી સોપડી કાઢી, બીજી સોપડીમાં બાગડતા ત્રીજી સોપડી બાગડતા પાંચક સોપડી જોઈ સાહેબ હારી ગયા, થાકી ગયા. એ કે આ નકરું બાગડતા કાંઈક આગળ બીજું હોવું જોઈએ ને. એ કે દરબાર ઘોડો ઊભો રાખે તો આગળ લખો ને આમ. બાગડતામાં પૂરું કર્યું, પછી કીધું તમને ગઢવીને ન બોલાવાય, એને વતાવાય નહીં એમ. એટલે આ બધું મનોરંજન છે. પણ મારે જે તમને એક વાત કે વિશે જે ભરોહાની હું આપને વાત કરતો હતો મિત્રો, જે વિશ્વાસની વાત કરતો હતો. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ પહેલે ભીતર. અટાણે વોટ્સએપમાં ફેસબુકમાં જ્યાં જોયો ત્યાં ફાવે એવી ગમે કોમેન્ટ કરી નાખે, ગમે એને દુઃખ થાય એવું ગમે એ ઓલાવરણ ઓલા. આ બધું શું છે? આ આપણા સંસ્કાર આખું દુનિયા આખું વિશ્વ જોવે છે કે આ શું ભડકા છે, આ બધું શું છે ભારતમાં. એટલા માટે હું આ કહું છું, કેમ બોલું કેમ હાલું. જો પ્રાણી તો બધાય છે ને, પ્રાણી ઘણા બધા પ્રકારના છે, બધા પ્રાણી સારા જ હોય, પણ વધારે વધારે સિંહને જોવા દુનિયા આવે. સિંહ આપણા એક અહીંયા જ છે, બીજે ક્યાંય આખા એશિયા ખંડમાં નથી. એક છે આખા વિશ્વમાં જો જોવું હોય તો આફ્રિકામાં છે ને અહીંયા છે, પણ એશિયા આખા ખંડમાં આપણે એક જ અહીંયા હાવજ છે, હાવજને જોવા આવે. શું કામ ભાઈ, બીજા પ્રાણીઓ ઘણા, પણ વધારે હાવજ શું કામ ગમે, એની હાલ બીજા કરતાં જુદી છે. તમને સિંહની જેમ હાલતા આવડી જાય ને તોય દુનિયા તમારા દર્શન કરવા આવે ભલા માણસ, બહુ મોટી વાત છે. કેમ હાલું કેમ બોલું, હજારો કિલોમીટરની સ્પીડમાં ઉડવા ચારણ કવિઓ એમ કહેતા હોય કે આટલા સ્પીડમાં હનુમાનજી કુદાનું નરહરદાસજીએ વર્ણન કર્યું કે આટલે આટલી ઝડપે એ હનુમાનજી કુદા. આ બધું થયું, આટલી સ્પીડમાં આપણે ઉડતા ને દોડતા ને હાલતા શીખી ગયા, પણ હજી ધરતીમાંથી સમાજમાં કેમ હાલું એ નથી શીખ્યા, એટલે રેડ્યું નાખવી પડે છે. એટલે કેમ હાલવું કેમ બોલવું કેમ કેટલું બોલવું કઈ જગ્યાએ બોલવું કોની હારે ઊભું રહેવું કોની હારે મિત્રતા કરવી, એટલે હું તમને ભરોહાની વાત કરતો હતો. ભરોહો કોને કહેવાય એની એક મને ગમતી આ વાત. જૂનાગઢની ધરતી, અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, અને એક રાજપૂતાણી પોતાના બાળકને આમ હાથમાં લઈ અને પોતાની દાસીના હાથમાં દઈને એમ કહેતી હતી કે હું તો સીતામાં હમણાં બળી જઈશ, પણ આ મારા દીકરાને આ નવઘણને આડીદર બોડીદરની ધરતીમાં દેવાત બોદરને આંગણે ફુગાડી દે, પછી કાળની ત્રેવડ નથી કે મારા નવઘણનું રૂવાડું ખાંડું કરી શકે ભલા માણસ. એને કેટલો ભરોસો હોય છે બોલો, તમે કલ્પના કરજો. વિશ્વાસ હવે એ વયું ગયું, બધું આપણી પાસે છે. હું ઘણી વાર એક દાખલો દઉં કે અમારી ગીરમાં આવો, આજ પણ આ વૃદ્ધાશ્રમોના આ મા બાપના ઉપર આપણે વાતો કરવી પડે, વાર્તાઓ કરવી પડે, શું કામે ભાઈ. આજ પણ અમારી ગાંધીગીરમાં માલધારીઓ છે, કોક દીક આવીને જોઈજો, ઝૂંપડા છે સાચેલ, હજી અમુક લાઈટ નથી, અમુક જગ્યાએ રોડ નથી, શિક્ષણ નથી, પણ ભેને દહ વેતર દૂધ ખાતું હોય ને. આ તમને નરી વાસ્તવિકતા કહું, કોઈ બનાવેલી કાલ્પનિક વાતો નહીં. કુકદી જાયજો નેહડામાં, દસ વેતર સુધી ભેનું દૂધ ખાધું હોય ને માલધારીએ, પછી ભે વ્યાય નહીં, પછી દૂધ ન આપે, ગલટી થઈ ગઈ હોય એ ભેને કોઈ ખાટકી લેવા માટે આવીને એમ કે 5000 આપી દઉં, આ ભેહ મને આપો. એટલે અમારા માલધારી એમ કે નહીં, આ ભેહ ન દઈ, એને ખબર છે કે આ કાપી નાખશે, કે તમારે 5000 આવી જાવે, આ ભેહ તો દૂધ તમને દેવાની નથી. તો કે ના, અમારે વેચાય નહીં, કાં તો કે દહ વેતર સુધી જેનું દૂધ ખાધું એ અમારી માં કહેવાય, એટલે એને અમે ખાટકીવાળે ન દઈએ, અમે જેટલો હાચવાય ત્યાં સુધી હાચવીશું. સાહેબ હું ગાયની વાત નથી કરતો, ગાય તો આપણી માં છે,
ગાય ને તો કેટલી આચરતા એ તમારે વિચારવાનું, પણ ભે નું દહ વેતર દૂધ ખાતું હોય એ ભે હજી ગીરમાં માલધારીઓ નથી દેતા. અને અમુક ભણેલા માણસો માવતર ને મૂકી આવે છે તો ક્યાં ભણેલા ને ક્યાં અભણ છે એટલું ખાલી કોકદી વિચારજો. ખાલી એટલું જ મારે કહેવું છે, ભણવાની ના નથી પણ એની હારે જો સંસ્કાર નહીં હોય તો ક્યાં જઈને ઊભા રહે હું. એનું ભણેલા તો અમુક અણુબોમમાં ઉડાડ દુનિયા ઉડાડી દે છે ને, અમેરિકાના મોટા મોટા ટાવરો ઉડાડી દીધા, એ બહુ ભણેલા હતા સાહેબ. એણે શું દેશને દુનિયાને શું આપ્યું ભાઈ? ભણતરની હારે સંસ્કાર હશે તો દુનિયાને મારી અને તમારી પાસે આવવું પડશે. હા એટલે વાહ સરસ. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે સંસ્કાર અને સાચો સંસ્કાર વધારે વધારે હવની પહેલાં કોઈ આપી શકે તો આ દેશની. આ ઘણી વાર અમે આવી વાતો કરીને તો બેનો એવું કે ભાઈ ઝાંસીની રાણી જેજીબાઈ જેવંતાબાઈ આ બધા થઈ ગયા આપણાથી, થોડું તમે એ જ છો, હિંમત રાખો. હા તમે અત્યારના જમાના પ્રમાણે ભણેલા હો ને પહેરવા પહેરતા હો તેનો અર્થ એવો નથી કે તમે ભારતની દીકરી છો, પણ તમે છો એ તમને ખબર હોય તોની વસ્તુ છે, બાકી કાંઈ નથી. છે તો છે, નથી તો નથી, એ બહુ મોટી વાત છે. એટલે તમને મારે આ પ્રસંગ કેવો છે, હિન્દુસ્તાનની દીકરી ભારત વર્ષની દીકરી રાહ બતાવી દે, સાચો રાહ બતાવી દે એની મને ગમતી એક વાત. ઘણી વાર હું કરી ચૂક્યો છું પણ મને આજે એમ થાય કે અહીંયા વાત કરું, પછી મારે પ્રતાપને પણ થોડું યાદ કરવો છે. જૂના જમાનાની વાત છે, કદાચ આ વાત કાલ્પનિક છે તો મને ખબર નહીં, પણ છે કંઈક કંઈક મને તમને આપે એવી. એટલે જૂના જમાનામાં એક રાજ હતું, એક એની રાજકુમારી, એનું નામ ચંદ્રમુખી, રૂપરૂપના આભરણ જેવી એક રાજકુમારી દીકરી, અને એટલું બધું એને ભગવાને રૂપ આપેલું. સાહિત્યમાં પણ શૃંગાર રસ છે, હામ કામને ત્રાઠી મરગલી હોય એવા નેણ કવિઓ વાર્તાઓ માંડે ને તો એમાં સ્ત્રીના રૂપનું પણ મર્યાદા સાથે વર્ણન. હામ કામને ત્રાઠી મરગલી જેવા નેણ, આનું અત્યારના ભણેલા માણસોને આનો અર્થ તમે પૂછો તો કરી જ ન શકે. ત્રાઠી મરગલી કોણ કહેવાય ખબર? મૃગલી જે હોય ને હરણી, હરણી જંગલમાં એની પાછળ કોઈ શિકાર કરવા માટે શિકારી દોડે અને એ મૃગલી છે એ દોડી જતી હોય. એક નાનું એવું શેલડું હોય, નદી હોય, નદી નાની હા હોય ને એને શેલડું કહેવાય, શેલું વાયુ. એની બે ભેખડ હોય અને બે ભેખડ આમ એટલી બધી ઊંચી હોય, ગાળો હોય મોટો જરેરો, એ બે ભેખડ બહુ ઊંચી હોય અને નીચે ગાળો હોય, એ ગાળામાં કોઈ માણસ ઊભો હોય, એ માણસ આમ ઉપર જોવે અને હરણીની વાહે શિકાર થાય અને હરણી નદીને સામે કાંઠેથી જોરથી આમ આમ જમ્પ મારે, છલાંગ મારે હરણી, અને એના બે આગલા પગ આમ થઈ જાય અને પાછળના બે પગ પાછળ આમ થઈ જાય, પાછળ બે પગ આમ થઈ જાય, આગલા બે પગ આમ થઈ જાય, અને જે ગાળો હોય અંદર ઝરેરો કહેવાય એની અંદર ઉભેલો માણસ આમ ઊંચું જોવે ને ઉપરથી હરણી બે પગ આગળ બે પગ પાછળ ને જે જાય અને એ આગલા ને પાછલા બે પગ વચ્ચેથી આકાશ નીચે ઉભેલા માણસને જે આકાશ દેખાય ને એ અણિયું, એવી આંખો વાળી સુંદર સ્ત્રી હતી એમ એવું વર્ણન કર્યું છે કવિએ. સાહેબ આ ઉપમા તમને ક્યાં મળે? ત્રાઠી એટલે ભાગતી હરણી, એને નીચેથી આકાશ દેખાતો હોય આવી જેને કહેવાય એની આંખો. આના ઉપર એક કલાક બોલાય સાહેબ. અને પાછું શૃંગાર રસ કેવો? પવિત્ર શૃંગાર રસ જેમાં મર્યાદા ને આંચ નો આવે. આમ કામને ત્રાઠી મરગલી હોય એવા નેણ હોય, હુલુંબી કોઈ કાચની પૂતળી હોય અને માનસરોવરની કોઈ હંસલી હોય, રાણનો કોળંબો હોય, રાણનો કોળંબો એટલે રાણ નામનું ઝાડ થાય, આવડાવડા એના ફળ વેચાવા આવે ખાતા. એ રાણ છે ને એ જ્યારે કોળાય ને ત્યારે એના ગરજા ને એના એના લોથા એ રાણના કોળાવાની એની જે ડાયલું છે ને એ ડાયલું જ્યારે ક્યારેક ગીરમાં કે જંગલમાં જાઓ અથવા આ બાજુ તમારા જંગલમાં રાણનું ઝાડ કોળાણું હોય ત્યારે એના ઘેઘૂર ઝાડને તમે પવનની ઠપાટથી એને એનું કોળાયેલું રૂપ જોશો ને તો જાણે કોઈ સુંદર સ્ત્રી છે એનું રૂપ જાણે એમાં આળોટતું હોય ને એવું તમને દેખાશે. આવું કવિ વર્ણન કર્યું. રાણનો કોળંબો હોય, જૂની વાડનો ભડકો હોય, ભાદરવાનો તડકો હોય, ઉગતો આંબો હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દક્ષણાદી નમે અને ચારે દેશુના વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી કોઈ પૂતળી હોય આવી સુંદર સ્ત્રી હતી ભાઈ એ ચંદ્રમુખી ભાઈ. અને એમાં હરી જેસી બાલવારી, હરી જેસી ચાલવારી, હરી સી ખનકવારી, હરી અની હારી હે તાકે હરી કી સારી, હરી કી કિનારી કહે કવિયંદ, આવી જેને કહેવાય સ્ત્રી ઈ ચંદ્રમુખી. અને ઈ ચંદ્રમુખી હવારના પોરમાં જરૂખામાં આટો મારવા માટે આવે કાયમ.
એમાં એક બજાર વાળવા વાળો, વાત નાની છે પણ મારા દેશની દીકરી આ દેશના યુવાનને રાહ બતાવી દે, હારો કેળો બતાવી દે, કેળો ભટકાવે નહીં કોઈ દી, એટલે હું આ વાત કરું છું. ગણપતિ બાપાના સાનિધ્યમાં આ સંસ્કાર યુવક મંડળ સંસ્કાર નામ છે એટલે આ સંસ્કારની વાત કરું છું. એક વાલ્મીકી સમાજનો માણસ બજાર વાળવા માટે આવે, એની નજર ચંદ્રમુખીમાં પડી, ચંદ્રમુખીના મુખ જોયું, એનું રૂપ જોયું, અંજાઈ ગયો એ માણસ. આવું રૂપ કોઈ દી જોયેલું નહીં. પહેલી વાર ચંદ્રમુખીને જોઈ આભો થઈ ગયો એ માણસ. આવું રૂપ અંજાઈ ગયો. અંદરો અંદર આમ મનમાં નક્કી કરી લીધો, આજથી હું તો એક બજાર વાળો વાલ્મીકી છું, આજથી ચંદ્રમુખીને જોઉં તો જગતના ચોકમાં જીવું, હું એને પ્રેમ કરું છું, શુદ્ધ પ્રેમ છે, ખાલી જોવાનું, બાકી જીવું નહીં જગતના ચોકમાં, એવું નક્કી કરી લીધું. કાયમનો ક્રમ થઈ ગયો. રૂખી બજાર વાળવા આવે, ઝરૂખામાં હવારમાં ચંદ્રમુખી નીકળે. હવે સાંભળજો, ચંદ્રમુખીને ખબર જ નથી કે આ માણસ એના સામું જોવે છે, એને ધ્યાને નથી, એ તો ઝરૂખામાં આટો મારીને વયા જાય. હવે બજાર વાળવા વાળો એક વાલ્મીકી સમાજ, એક રૂખી, એ ચંદ્રમુખી સામું જોવે એને ખબર નથી. એક દી, બે દી, પાંચ દી, પંદર દી, છ મહિના હું વાલું, છ મહિના પછી એને એક દિવસ એવું બન્યું, ચંદ્રમુખી હવારમાં ઝરૂખામાં નીકળ્યા નહીં, ઓલો બજાર વાળો માણસ ખાંઘો થઈ ગયો, આકળ વાકળ થઈ ગયો, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, બસ મોટું જ જવું છે, શુદ્ધ પ્રેમ છે, પ્રેમ છે પણ શુદ્ધ પ્રેમ, બસ મોટું દેખાય એટલે બસ, બાકી ચંદ્રમુખી વગર હું જીવું નહીં. એના લગ્ન થઈ ગયા હતા એ રૂખીના. પણ રાજકુમારી ચંદ્રમુખી ક્યારે નીકળે, ક્યારે નીકળે, ક્યારે નીકળે, બપોર સુધી રાહ જોઈ ચંદ્રમુખી નીકળી નહીં. હાવરણાનો ઘા કરીને ઘરે ગયો, ઘરે જઈને ખૂણામાં બેહીને રોવા માંડ્યો, એની પત્ની ઝૂંપડામાં રોવા માંડ્યો. એની પત્ની પૂછે છે, તમને શું થયું છે, તમે શું કામે રોવો છો, હું તમારી અર્ધાંગના છું, સુખ દુઃખમાં મારો ભાગ હોય છે, તમારે જે દુઃખ હોય મને કહો, મારાથી થાય તો હું એ દુઃખને ભાંગવાની કોશિશ કરીશ. પછી ઓલા માણસે નક્કી કરી લીધું કે હવે અમે મરી જવું છે, ચંદ્રમુખીને જોઈ નહીં એટલે, હવે બીજું કાંઈ નહીં, મારી પત્નીને બધી વાત કરી દઉં, એ વખત હોય છે ને વાત કરી દીધા જેવું. હા, બાકી તો રણચંડી બને ભાઈ. પણ ખેર મૂળ વાત ઉપર આવું, એને એમ ચૂક બધી વાત કરી દો. એને કીધું કે ચંદ્રમુખીને મેં મોઢું જોયું, હું એના રૂપમાં અંજાઈ ગયો છું, હું એને પ્રેમ કરું છું, મારો પ્રેમ શુદ્ધ છે, બસ મોઢું જોઈ લઉં એટલે બસ, આજ બપોર સુધી રાહ જોઈ ચંદ્રમુખી નીકળી નહીં, હવે મારાથી અંજળનો ત્યાગ કરી અને મારે મરી જવું, મારાથી જીવાય નહીં. અને એની અર્ધાંગના જોઈજો, આ ભારતની આર્ય નારી છે, આ આપણું આપણા મૂલ્યોની જે વાતો છે, આ મૂલ્યો જીવનમાં આપણે આવા બહુ રાખવા પડશે. ભારતની આર્ય નારીએ શું કીધું, એની પત્ની, એક ગરીબ માણસની, એક વાલ્મીકી સમાજનો માણસ અને વાલ્મીકી સમાજની જે પત્ની, એણે શું કીધું, બસ ચંદ્રમુખી મોઢું ન દેખાડ્યું, તમારે મરી જવું છે, તમે એને પ્રેમ કરો છો કે હા, કે હું તમારી અર્ધાંગના છું, તમને પરણીને આવી છું, હું જાઉં વિનંતી કરીશ, એકવાર તમને મોઢું દેખાડશે, નકર હું મરી જાય પણ મને જવા દો એકવાર. એ ગડગડતી દોટ મૂકીને બાય આવે છે. ચોકીદારો જે આડા હતા એને બધાને ધક્કા મારતી, આ બાય વઈ આવી, મને જવા દો. ચંદ્રમુખી હતા એને પગમાં પડી ગઈ, પગ પકડીને એટલું કીધું, મારા પતિ, આખી વાત જ કરી દીધી, હવે જે કરો મને મારી નાખો, કાપી નાખો, જે કરો, મારા પતિને એકવાર મોઢું દેખાડો, મારો પતિ તમને જોયા વગર જીવે નહીં જગતના ચોકમાં, છ મહિનાથી તમારું મોઢું જોવે છે. ચંદ્રમુખી વિચાર પડી ગઈ, તારો પતિ બને તો, કે કોણ તારો પતિ, તો કે વાળવા માટે વાલ્મીકી સમાજનો જે માણસ આવે છે ને તમારા બધા બજારો વાળવા, એ તમને જોવે છે, છ મહિનાથી મને જોવે છે. તો હા, મને તો ખબર નથી ચંદ્રમુખી કે તમને ખબર નથી, પણ એ તમને પ્રેમ કરે છે મારો પતિ. જોજો આ દેશની દીકરી કેવી હોય, એટલે હું આ વાત કરું છું. ચંદ્રમુખી ધારે તો એ બાઈના કટકા કરી નાખે, અને એના માણસોને હુકમ દે ને તો ઊભો ચીરી નાખે આ બાઈના પતિને, કે હું રાજકુમારી મારા સામું જોવે છે, આ કરી શકે ને, પણ શું કરે આ દેશની દીકરી, એટલે તમને વાત કરું છું. સાહેબ, અહિંસાની વાતો કરવા વાળાએ પણ જોઈ લે, આ વાત સાંભળી લે, ભારતે શું આપ્યું છે દુનિયાને. અટાણે બહુ આવું બધું થાય છે, અમે જીવ દયાને માની છીએ, એકચ્યુઅલી અમે તો
ઓલા દેશ પાસેથી આવું શીખ્યા છે. એક એક વસ્તુ દુશ્મનના ઇતિહાસો તમને કહું ને ભારતના, તો દુનિયામાં એવી દુશ્મનાવટ ન મળે. કોક દીક આપણે મળશું, આ તો ઉભરા આવે છે. આ તો થોડા થોડી વાતો હજી તમને કરું છું. સમય પ્રમાણે અટાણે અમે હાલી છીએ, કારણ કે સમય થોડા સમયમાં અમારે જાજુ રજૂ કરી દેવાનું હોય. એટલે એને શું કીધું કે તારો પતિ મારું મોઢું જોવે તો બચી જાય? તો કે હા. તારા પતિને કહે જા મારું મોઢું જોવે છે, મને પ્રેમ કરે છે. તો કે હા, હું વચન આપું છું ચંદ્રમુખી, 6 મહિના સુધી રામનું નામ લે, બીજું કાંઈ નહીં, કામ કરે જે કરે, પણ કામમાંથી થોડો સમય મળે એટલે રામ 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 એટલી માળા કરવાની. 6 મહિના સુધી રામનું ભજન કરે, 6 મહિના પૂરા થાય એટલે મારી બગી મારું વેલડું જોડી તારા પતિ પાસે આવી આ ચંદ્રમુખી વચન આપે છે. રાજકુમારી જા તારે વહી જવાનું. શું વિશ્વાસ, શું ભરો હો, કોકથી વિચારજો. એટલે આ વાત કરું છું. ભાઈ હરખા તીરખા વિગીન પોતાના પતિને આવીને કીધું કે ચંદ્રમુખીએ વચન આપ્યું છે. તેથી વચનની કિંમત હતી, અટાણે જેમ ફરી ન જતા. અટાણે તો કાંઈ નક્કી જ નહીં, ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળું બેટા ભૂખાડે, દગા બાજ ખોટી ઠરી રાજદારી, હવે એક તારો ભરોસો મુરારી. કવિ દાદ જુઓ પ્રદાન કેવી ઉલ્લુ બનાવી, વેચા બોર એને તરબૂચ બતાવી, અને નચાવી રહ્યા માકડાને મદારી, હવે એક તારો ભરોસો મુરારી. અરે ક્યાંક ક્યાંક દર્શનના દામ દેવા પડે છે, છતાં ધર્મના ધામ કહેવા પડે છે, એમાં નહીં કોઈ દેવ નહીં પૂંજારી, હવે એક તારો ભરોસો મુરારી. અહીંયા શ્રદ્ધાળુ હાવ સેટા જ બેઠા, અને પૈસા વાળા હાવ પાસે બેઠા, આવી થશે ધરણી ધરે નોતી ધારી, હવે એક તારો ભરૂહો મુરારી. આય હરી હોય કે હરિચંદ જેવા, આય ગાંધી હોય કે દયાનંદ જેવા, બધા પાણીના મૂલે વેચાય ભારી, હવે એક તારો ભરૂહો મુરારી. અરે અહીંયા સિંહણ સંતાન વીણ જુરે રાખે, અને ઓલી ભૂંડણી ભૂંડણા જેને રાખે, થાતી દેશને બે બાજુ ખુવારી, હવે એક તારો ભરૂહો મુરારી. વચનની કિંમત હતી, બોલ્યા પછી બીજું બોલાય નહીં. ચંદ્રમુખીએ કીધું છે તમને 6 મહિના પછી વેલડું જોડીને પતિદેવ એ મોઢું દેખાડવા આવશે એમ. તો કે હા, બોલો હરખાઈ ગયો. 6 મહિના પછી એ ચંદ્રમુખી અહીંયા આવે તો ભલે મારે જીવવું છે. અને એ માણસ પછી એક પોતાનો ક્રમ કામ પણ કામ કરતાં કરતાં રામનું નામ ચંદ્રમુખીએ કીધું છે ને. જોજો હાચા પ્રેમની વાત કરું છું. હા, શાક માર્કેટમાં બકાલું લેવા જઈને થઈ જાય એ નહીં. શું તમે જેને અમુક તો જેને પ્રેમ શું છે એ ખબર નથી. પ્રેમના મારી નહીં તો કોઈની નહીં, આ પ્રેમ છે. રાક્ષસ કહેવાય રાક્ષસ. પ્રેમમાં તો છોડવું પડે સાહેબ. આવો તમને કહીશું ક્યારેક ઇતિહાસ. એક આયર ફેરા ફરીને શેત્રુજીના કાંટાનો પ્રસંગ વચ્ચે લઈ લઉં છું. એના લગ્ન થાય, આલણ અને દેવરો નાના નાના હતા ત્યારથી, એને આયરના છોરું બે ભેળા ગાયું ભેવું ચારતા, એને પ્રેમ થયો, શુદ્ધ પ્રેમ હતો, એકાબીજાને સ્પર્શ નહીં કરેલો. મોટા થયા પછી મર્યાદાઓ આવી જાય. આલણદેવના લગ્ન થયા, ધોલરા નામનો આયર પરણી ગયો, અને પરણ્યાની પહેલી રાતે જ્યારે પોતાના પતિએ ઢોલરાએ આવીને આયરાણીને એટલું કીધું, આ બનેલી ઘટના છે, આયરાણીને એટલું કીધું, આયરાણી લ્યો તમારો એક મર્યાદા હોય એટલે ઈ બાને વાત થઈ શકે, બોલાવી શકાય. પરણ્યાની પહેલી રાતે ઢોલિયાની પાસે ઊભા ઊભા આયરે એટલું કીધું, ઢોલરા આયરે, લ્યો તમારા ચોટલાની ગાંઠ છોડી દો આયરાણી. અને તેથી આયરાણી એટલું કીધેલું કે ચોટલો મારો ચાર હાથનો, અને એને ગૂંથેલ ગોરા માણહે, ઈ ગુણની વાળેલ ગાંઠ એનો દોરો છોડે, દેવરો દેવરા સિવાય બીજાથી ગાંઠ છૂટે નહીં. આયરાણી શું શબ્દ બોલો છો? પરાયા પુરુષનું નામ મારી પાસે, હું તમારો પતિ છું, પરણીને આવ્યા છો. તો હું આયરાણી છું, પણ તમને એક વાત કરી દઉં, મેં પ્રેમ કર્યો છે તો શુદ્ધ પ્રેમ છે મારો, હું પવિત્ર છું. જીબાન કરડીને મરી જાય પણ બીજો પુરુષ મને હાથ ન અડાડી શકે. પછી તો ઘણા બધા દુહાર એની વાર્તા લાંબી છે, પણ ઈ આયર મર્દનું ફાડ્યું હતો સાહેબ. એક તરવારનો ઝાટકો મારીને આયરાણીના બે કટકા કરી નાખો એને ખબર હતી, પણ અંદરનો જે ભારતીય છે એ જાગ્યો, અંદરનો ભારતીય જાગ્યો. અને એણે વિચાર કર્યો, એનો શું વાંક, એણે પ્રેમ કર્યો છે સાહેબ. આ જોજો ઘટના. એણે કીધું 16 શણગાર સજી લ્યો આયરાણી. કે 16 શણગાર તો સજેલા છે ને, બધું શું છે તમારે હજી યાદ નહીં, હજી શણગાર સજો. અને વેલડું હવારમાં તૈયાર કર્યું, અને ત્યાંથી હાલતા થયા. સાંજે અંધારું થતું આવે, અને દેવરાના ડેલી આવી, અને વાડીના કાંટા પાસે ઊભીને અવાજ કર્યો, એ ભાઈ દેવરા ખડકી ખોલજો. આમ ખડકી ખોલી, અને દેવરાની માં બુઢી આયરાણી આવી, કોણ છો? કે મહેમાન છું. ક્યાં છે ભાઈ દેવરો? તો કે એ ભેહું દોવે, એને બોલાવો ની, અને તમે જટ ઘરમાં જાઓ મારી. કા? તો કે કંકુન ચોખા લઈ લ્યો, મારી બેનને મૂકવા માટે આવ્યો છું, તમારા દીકરા માટે હું મારી બેનને આવ્યો હતી મૂકવા આવ્યો છું.
જે આયર લગન કરી લઈ ગયો એ આયર બેન કરી કે તે પ્રેમ કર્યો તો હવે તું મારી બેન. મરદ માણસ હતો, બોટી બોટી થઈ જાય, કપાઈ જાય તો હટે નહીં. પણ એને વિચાર આવ્યો કે હું ભારતનો સંતાન છું, મારે દુનિયાને રાહ બતાવી જોઈ, શું પ્રેમની વાતો કરવાવાળા દુનિયા કોણ કરી શકે. અને એને કીધું કે આને, અને હે દેવરા, હું મારી બેનને મૂકવા આવ્યો, હવે મારી બેનને તું દુઃખ ન દેતો, હાચવી લેજે ભલા માણસ, આજથી આ મારી બેન છે. અને પછી દેવરાએ પોતાની બે બહેનોના લગ્ન કરી દીધા, ઢોલરાએ પરણાવી. અને લોક સાહિત્યનું દુઓ સાક્ષી પૂરે છે કે દીકરીઓ બેનું હવું દીએ પણ વવારું દે નહીં કોઈ, એક હાટે બે બેનું દીધ્યું તોય તારી ઢાલું રહ્યું ઢોલરા, તોય માર તારું ઋણ તો મારા ઉપર રહી જ ગયો. આને પ્રેમ કર્યો કહેવાય, બાકી મારી નહીં તો કોઈની નહીં, એ તો રાક્ષસી કહેવાય, એ કોઈ આપણી પરંપરા નથી. સાહેબ શું તમે કોને પ્રેમ કરો છો? પ્રેમ વસ્તુ આખી જુદી છે સાહેબ, બહુ એ આગું છે વાત. પણ આનો શુદ્ધ પ્રેમ હતો. મૂળ વાત ઉપર આવું એટલે શુદ્ધ પ્રેમ હતો ને, છ લાગી ગયો અંદરથી. રામ 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 માળા કરે એ વાલ્મીકી સમાજનું કહે. ચંદ્રમુખી હમણાં 6 મહિના પૂરા થઈ જાય, મારે ત્યાં આવશે. રામ 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 રામ, પછી તો સીતા રામ રાધે શામ ભજમન જાનકી ભરથાર, સીતા રામ રાધે શામ ભજમન જાનકી ભરથાર. એ સમરણ લાગી ગયું રૂવાડે રૂવાડે. પછી બધાએ કામ મૂક દીધા, થોડું ઘણું કામ કરી, ખૂણામાં બેહીને આહુડા પડતા હોય રામ રામ રામ. ચંદ્રમુખી ભૂલાઈ ગયા, 6 મહિના પૂરા થયા. ચંદ્રમુખી આવ્યા ભાઈ વેલડું જોડીનો, છ મહિના મેં વચન આપ્યું હતું ને પૂરા થાય છે આજ, તારા પતિ ને હાથ કરી. પણ બાઈ ઘાંગી થઈ ગઈ, હળી કાઢી. આમ બાઈ ને બારણું ઉઘાડું, એ પોતે ઘરમાં જઈ પોતાનો પતિ ખૂણામાં બેઠો બેઠો માળા કરતો હતો, રામનું નામ લેતો હતો. એને જઈને કીધું, એ જુઓ તો ખરા ચંદ્રમુખી આવ્યા તમને મોઢું દેખાડવા, હાસીને આવ્યા, જુઓ તો ખરા. અરે આમ તો જુઓ કેમ તમે નથી બોલતા, જુઓ તો ખરા સાક્ષાત ચંદ્ર પોતે આપણા ફળિયામાં ઊભો એવું લાગે છે, જાણે ચંદ્ર આવ્યો આપણા ફળિયામાં. જુઓ તો ખરા એવા ચંદ્રમુખી લાગે જાણે ચંદ્ર આવ્યો. અને તઈ માળાના મણકા ફરતા હતા, રામના નામની માળા ફરતી હતી, આંખમાંથી આહુડા પડતા હતા. એક વાલ્મીકી સમાજનો માણસ માળા ફેરવતા ફેરવતા બોલ્યો, હું કેશો કે ચંદ્ર આવ્યો આપણા ફળિયામાં જાણે ચંદ્ર. તઈ એણે એમ કીધું, ચંદ્ર આવી ગયો? તો કે હા. તો કે એની પત્નીને કીધું, હવે એ ચંદ્રને કે રામરૂપી સૂર્ય અંદર પ્રગટ થઈ ગયો, હવે ચંદ્ર ઝાંખવો પડે છે, મારે ચંદ્રની જરૂર નથી. રામરૂપી સૂર્ય છે ને એ સમરણ કરીને એવો પ્રગટ થઈ ગયો છે અંદર, હવે ન્યા ચંદ્ર ઝાંખવો પડે છે, ચંદ્રની જરૂર નથી. અને બહાર આવ્યો ભાઈ, પણ નિશા નેણ ઢાળી. અને એ રૂખી એ વાલ્મીકી સમાજનો માણસ એટલું બોલ્યો તો, ચંદ્રમુખી બેન જા, હવે તું લગ્ન કર અને તારા લગ્નમાં તારો ભાઈ ઢોલી બની ઢોલ વગાડશે, મને એટલો મોકો આપજે બસ. બાકી મને બેન તે રામ હુંથી ફુગાડી દીધો, રામ હું છે એ મને હવે ખબર પડી. આ દેશ એ ચંદ્રમુખીને ભરોહો કેટલો હોય છે, 6 મહિના જાહે ને રામનું નામ લે ને 6 મહિના તો એને તાર લાગી જાય, પછી બીજા વિચારો નહીં આવે. આ દેશની દીકરી રામ હુંથી ફુગાડી દે, મારા દેશની દીકરી કોઈ દી રાહ ભટકાવે નહીં. એ આપણી પરંપરા છે, એ આપણી સંસ્કૃતિ છે. એવી સંસ્કૃતિની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. ફરીવાર પણ આટલો મોટો રાહુલ આપે બધાએ મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરીવાર આયોજકોને પૂછીને કદાચ થોડો એક પોરો ખાય અને એવું હશે તો થોડી વાર આપણે આનંદ કરશું, નહીતર સમયનું જે હશે તે. અત્યાર સુધી આ સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થોડી આપણે જે બોલી જઈ કે ગણપતિ બાપાની, નવલાખ લોબડિયાળીની, સોમનાથ મહાદેવની, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે 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 નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. વાતાવરણ એવું છે ને.
તબિયત તબિયત માં જરાક અસર થઈ છે. અવાજ માન બધે નડિયાદ એટલે નડિયાદો સાચું સાંભળે તો પાકું. ભલે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, સાચી વાત, પણ નડિયાદમાં ભૂલો પડવા જે હું ખરું એમ. આપણી ભૂમિ જેવી છે ને આખી ગુજરાતની, ભારતની ભૂમિ જેવી છે. ખાય સિંહ ઘાસના હજાર દિન ભૂખે મરે, ચાતક પિયેના વારી સરસરી થાનકો, મારતન ઉગેન પશ્ચિમ ભ્રમના ભ્રમિત હોકે, અર સોડેની હરિ ધ્યાન કો, એસે હી પ્રતાપ રાના તજે નહીં માનકો. મહારાણો પ્રતાપ પાંચો પાંચો વર્ષ ઉપર સમય થઈ ગયો, પણ આજ મારે તમારે યાદ કરવા પડે. એનું કારણ એને કંઈક કહ્યું છે દેશ માટે, જેણે જેણે કર્યું છે એને આપણે યાદ કરવા જોઈએ. હું ઘણી વાર વચ્ચે નાની નાની વાતો લઈને કહેતો, અમે જેનામાં ભાડ્યું છે ને, એક અમારે ધોરાજી પાસે વાળંદના દીકરો અને 70 વર્ષની એની ઉંમર, અને વાળંદ અને રસ્તામાં હાલી અને ચામુંડામાંની જાત દર્શન કરવા માટે જાય, એમાં એક પટેલના બાપા એની વહુને તેડીને જાય, દીકરાની વહુને, અને વડલે પોરો ખાતો, ને એમાં લૂંટારાઓ અમુક એવા માણસો આવ્યા નરાધમો, ને એની નજર પડી એ પટેલની દીકરી ઉપર, અને એને લઈ જવા માટે એને આમ જબરજસ્તી કરી, અને બાપાને તો થોડી ઉંમર છે એટલે એમને પછાડી નાખ્યા. 70 વર્ષના મકન નામનો વાળંદનો છોકરો તરવાર કાઢી અને લૂંટારાના માથે તૂટી પડ્યો, બે ત્રણને માર્યા, અમુક ભાગી ગયા, એ માથું પડી ગયું ને માઇલો સુધી લડ્યો તો ભલા માણસ, એને આપણે યાદ કરવો પડે. અટાણે મકન બાપા થઈને પૂંજાય, એ વાળંદનો દીકરો હતો અને મકન બાપા થઈને અટાણે પૂંજાય છે. કહેવાનો અર્થ મારો, જેનામાં જ્યાં જ્યાં કંઈક થયું છે, જેને કંઈક કર્યું છે, એને આપણે યાદ કરવા જોઈએ. અને રોહિદાસ ભગત અમારે સરસઈ ગામ ગીરમાં મીરાબાઈના ગુરુ હતા. કદાચ આમાં કોઈને ખબર હશે, મીરાબાઈ છે ત્યાં ગુરુ કરવા માટે એમની પાસે મીરાબાઈ જાઓ ઘેર પાછા એવું ભજન પણ ગવાય. એ બરાબર આમ પગરખા હિવે સવારમાં પોતાની દુકાનને પોતે ચમાર કામ, એટલે દલિત એક પોતે, એટલે પગરખા સીવે, એમાં સંતોની આમ જમાત નીકળી અને કીધું કે બધાને પ્રણામ કર્યા. ગંગાજીએ જાય છે હાલ કે મોસી ભગત તારે આવવું છે. અરે હું ક્યાંથી આવું, એટલા બધા પગરખાના ઓર્ડર લઈ લીધા બૂટના મોજડીઓના, એ નો ટાણે પૂરા ન કરું તો મને ખીજાય, મારાથી ગંગાજીએ ન આવાય. પણ એક કામ કરો, પોતે એક લુગડામાં વીંટેલી બંગડીયું કાઢી અને કીધું કે મારી આ બે બંગડીયું માં ગંગાને આપી દેજો, અને એ બંગડીયું પહેરે એટલું ખાલી મારું કામ કરી દેજો. સંતોએ લઈ લીધું, બિચારો ભગત છે ને કાંઈ વાંધો લેતા જાય. એ બંગડીયું છે સુડલો જે છે, એ સુડલો આપ્યો, અને હાલવા હાલતા સંતો જ્યારે છે ને ત્યારે રોહિદાસ ભગતને કીધું કે કામ કરજો, ગંગામાં હાથો હાથ સુડલિયું લે ને તો જ લઈ, તો જ એને આપજો, નકર પાછી લઈ આવજો. અને એટલું કહેજો કે રોહિદાસ ભગતે સરસ્વતી આ તમારા માટે સુડલિયું મોકલી છે. ત્યાં સંતો ગયા ને પછી તો નાયા ને ગંગાજી હરદ્વાર, પછી યાદ આવ્યો કે ઓલા ભગતે સુડલિયું આપી છે, ગંગાજી પધરાવી દઈ. પછી એક સંતે કીધું ભાઈ હાથો હાથનું કીધું તો વિનંતી કરવી જોઈએ આપણે. આમ સંતે કીધું કે એ માં ગંગા, હકડો કટકો હાડનો જો તટ ગંગામાં જાય તો માનવીયા કુળની માય કોઈ દી ભૂત હરજે નહીં, ભાગીરથી ઉપરથી પંખી આવતા એનો પડસાયો પાણીમાં જાય તો પંખીએ પાવન થાય, એમાં ભૂત હરજે નહીં, ભાગીરથી. હે માં ગંગા, એક ભોળુડો ભગત ગીરમાંથી, એક ચમાર, એક હરિજન, એક દલિત, એણે આ છૂટલો મોકલ્યો છે, લે તારે, એણે તારા સુધી વાત મને પુગાડવાનું કીધું, એટલે કહું છું હાલે, એ હાલે ગંગામાં છૂટલો એટલું થયું ને, તેથી ગંગામાંથી બે હાથ નીકળ્યા હતા ને હાથો હાથ છૂટલો રોહિદાસ ભગતનો લઈ લીધો હતો ભલા માણસ. આ ઘટના બનેલી છે.
આ બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ બધી ઘટનાઓ સમજાય. એમ જેને કોઈ પણ હોય કંઈક કર્યું છે એને મારે તમારે કાયમના માટે યાદ કરવી, પણ અંદરથી લાગી જાય તો થાય, ખાલી વાતો કરી નહીં. ભક્તિ કરવી બહુ અઘરી, વિશ્વાસ એને હોય ને એ વાત વસ્તુ જુદી છે, બાકી જેને ભક્તિ અરે લેવા દેવા નથી, કાંઈ નથી, નીકળી રાયડું નાખ્યા કરવી, તો ગમે એટલી મહેનત કરી તો ભગવાન નો આવે. પણ મને હરપાલભાઈ બહુ સારી એક ફરમાઈશ છે એટલે હું લઈ લઉં એવું એક ગીત મહારાણા પ્રતાપ માટે. પિંચોતેર પાઘડી ના મેરે અકબર ના એક હુકમ રે, એક ગારા ધોરે પીચો તેર પાઘડી ના મેરે અકબર ના એક હુકમ રે, નામી એક આદિવાન એક લીંગી નો એક ગારા ધોરે. આપણા ધર્મ માટે મહાપુરુષે કેટલી કેટલી મહેનત કરી છે. શિવાજી મહારાજ હું તો આપે નામ સાંભળ્યું જ હોય, પણ એમના દીકરા શંભુજી રાજે મને ગમે એટલે યાદી લઈ લો સાહેબ, એને વાંચીને ત્યારે ખબર પડે અટાણે આપણે આ પૈસા જ દેવા પડે ધર્મ માટે, આવું બધું કરવા માટે લોહી નથી રેડવા પડતા. પણ એક વખત હતો એનો બાપ પણ એવો શિવો, અને ઔરંગઝેબની સામે જ્યારે ઝઝૂમતો હતો એમ જ શંભુજી રાજે શિવાજીનો દીકરો ગોરિલા યુદ્ધ કરી કરી
અને લાખો ની સેના હાથે ઔરંગઝેબ ની અને ધમરોળે ડુંગરાઓમાં કેટલાને મારી નાખે ને ક્યાંથી કેમ નીકળી જાય ખબર ના પડે. આમથી આવે આમથી આવે, જાડવે જાડવે શંભુજી દેખાતો તો પછી એને પથારીઓ બદલાવતો ઔરંગઝેબ સાહેબ. અને એને હારે કવિ કલશ હતો. કવિ ની કેવી ફરજ છે એ તમને કહું, ગમે એ ન બોલી ના ખાય, ગમે એવી વાત ન કરી ના ખાય, ગમે એવું ગીત ન ગાઈ ના ખાય, હજારો માણસો ચાહતા એનો અર્થ એવો નથી ગમે એવું ગમે એ પાટે ચડાવી દઈ. સાહેબ સાચું કહેવું જોઈએ, સારી વસ્તુ આપવી જોઈએ. ઘણા એમ કહેતા હોય કે તમે પૈસા લ્યો બહુ નહીં, કવિરાજ તમે પૈસા બહુ લ્યો. મેં કીધું પૈસા નહીં પણ માલ તો સાચો આપીએ છે ને, અટાણે આપે કોણ. દૂધ લેવા જાવ તો એમાં હું ભળી ગયો નક્કી નથી, શાકભાજી લેવા જઈ તે અમુક કેમાં બોળીને લઈ આવે દહ દીવથી લીલા જ રીએ, અમે એવું તો નથી કરતા. આના શું મૂલ્યો સાહેબ આ વાતોના. અને આમ રમૂજમાં મારે કહેવું હોય ને, આમ રમૂજમાં ખાલી એક હુંવાણ માટે આપણે, તો હું ઘણી વાર એમ કહું હું પ્રોગ્રામના પૈસા લેતો જ નથી, એક રૂપિયો કોઈ દી નહીં પ્રોગ્રામમાં થોડા લેવાય. હજી સુધી મેં પ્રોગ્રામનો એક રૂપિયો કોઈ દી નથી લીધો. પરિવારથી જુદું પડવાના ને આવવા જવાના 2-3 લાખ લઈ બસ, એ જ ખાલી આ રમૂજ છે ખાલી. આ આ મહાકાળ જેમ વયાવતો એમ હામાં ખટારા રોડમાંથી અડરટ્યું દી અને હાવ ઉજાગરા ભર્યું, આ કાયમ રોડે હાંજે રાતનું નીકળી જવું એના એના લઈએ છે આ પૈસા. પણ ખેર મૂળ વાત ઉપર આવું સાહેબ, કવિનો અને કલાકારોનો સાહિત્યકારો હોય કથા આમની ફરજ આવે છે, સાચી વસ્તુ કેવી એ બહુ મોટી વાત છે ને સાહેબ. કવિ કલશ હતા એની હારે, શિવાજીનો દીકરો મોગલોની સેનાને જ્યારે ધમરોળતો હતો ત્યારે કવિ કલશ એની હારે હતા. અને કોકે કીધું ઔરંગઝેબને કે કવિ એના એવા કાવ્યો બોલે છે, વીરસના ગીતો બોલે છે, એમાં આ શિવાજીનો દીકરો ગાંડો થઈને આપણી સેનાને કાપી નાખે છે, વાળ હુડતો હોય એમ, વાળ કાપે શેરડીના એમ કાપી નાખે છે. કે બેયને પકડો, બહુ મીઠાતા સાહેબ, એટલી મહેનત કરી ઇનામ જાહેર કર્યા કોઈ દિવસ હાથમાં ન આવ્યો. ગોરિલા યુદ્ધ બહુ કરતો હોય, સંભાજી રાજે શિવાજીનો દીકરો હાથમાં ન આવ્યો એની સેનાને ધમરોળતો હતો. એક વખત ગદ્દાર માણસ નજીકનો ખૂટી ગયો ને ત્યારે એ હાથ આવી ગયો, નકર હાથ ન આવ્યા. આપણા દેશમાં આ બહુ નડ્યું છે, જ્યાં જ્યાં બન્યું છે ને, જે મહાપુરુષો હોય કોઈ શક્તિ નારી હોય એને કોઈ એકાદો ગદ્દાર એવો થયો છે. તેને હું ઘણી વાર બોલ્યો છું કે મહારાણા પ્રતાપની અર્ધાંગના એમના પત્ની એ અજબદેવ પવાર, એ જે રાજપૂતાણી હતા ને, એવી રાજપૂતાણી મારા પૃથ્વીરાજ ચૌહાણને મળી હોત ને તો આજ ભારતનો નકશો કંઈક બીજો હોત ભલા માણસ. નકશો એને હારો હાર 25 વર્ષથી જંગલમાં મહારાણા પ્રતાપના પત્ની કે એની દીકરીઓ ઢોલિયા માથેથી હેઠે પગ મૂકે ને તો ગુલાબની પાંખડીઓ પથરાઈ જાય. મેવાડનો અધિપતિ હતો એ પરિવાર, સ્વાભિમાન ભારતનું આપણું હિન્દુત્વ બચાવવા માટે 25 વર્ષથી વગડામાં રખડ્યા, પણ અકબરને સલામ ન કરી. આની વાર્તાઓ ન કરી કોની કરવી, હવે તમે કયો ખાલી, એટલું મારે કહેવું છે. એટલે આની વાર્તાઓ, એટલે આની વાતો ગીતો આપણે કાયમના માટે ગાઈ છે. માથા આપી દેવા ગમે ત્યારે, જ્યાં જ્યાં બન્યું છે ત્યાં. ભારતની ક્ષત્રિયાણી એમ કહેતી હતી ઓલી નહીં, એક દીકરીને માગું પાછું થયેલું ને તો બેનપણીયું કહેવા માંડી, એક માગું બીજું ત્રીજું માગું થયેલું ને તો બેનપણીયું કીધું, બેન તારે કેવો ધણી જોઈ છે, તારે કોનો ચૂડો પહેરવો છે, કે તું માગા પાછા ઠેલી દેશું કે મારે આને અરે નથી લગ્ન કરવા એમ. ત્યારે એ રાજપૂતાણીએ જવાબ દીધો હતો કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડીભર રહું સુહાગણી તોય મારું આખું આખો નિયાલ, મારે એનો ચૂડો પહેરવો. મોત સાથે જેને પ્રીતું કરી છે દેશ માટે એ પરંપરા, એ માયા ગદ્દાર માણસ ખૂટી ગયો. શંભુજી રાજે અને કવિ કલશ બે ગઢમાં હતા એ ખબર પડી ગઈ, બાતમી દીધી હતી કોઈ દગાખોરે, અને બે પકડાઈ ગયા, સેના મોકલી. અને ભાઈ લોઠાની હાકડું નાખ્યો, ભાઈ લંગરું પડી ગઈ, લોઠાની બેડીઓ જડાઈ ગઈ. અને બે ને જ્યારે ઔરંગઝેબ તંબુમાં બેઠો હતો ને એટલો હરખાતો હતો ત્યાં લઈ આવ્યા. ઔરંગઝેબ આમ આમ રહેવાતો નહોતો, ઔરંગઝેબ થી કઈ બે મારા હામે આવે ને મારે એને બે ને ધ્રુજતા જોવા છે. કારણ કે ઔરંગઝેબ એની જે દિશા કરતા હતા ને, એને હામો લડતો એની એ જોવાય નહીં એવી કરતો, એ ભૂંડાએ મારતો. ઔરંગઝેબ શું કહેતો હતો કે હવે શિવાજીનો દીકરો શંભુજી રાજે અને કવિ કલશ મારા હામે આવે એને ધ્રુજતા ને બીતા મારે જોવા છે મરતા પહેલા,
મારાથી કેવા બીવે છે એ જોવાય. તંબુમાં રાહ જોતો હતો અને હાકડું લાગી ગઈ લોઢાની, અને બે કવિ કળશ ને આવતા હતા. શંભુજી રાજે શિવાજી નો દીકરો, પણ ઠાણાક હાકડું થતી આવે. ઈ એની મૂછું શિવાજીના દીકરાની, ઈ એની આંખું જાણે બે હાવ જોઈ આવતા એમ કવિ કલશ ને શંભુજી રાજે આવતા હતા. ઔરંગઝેબે સિંહાસન ઉપરથી આમ જોયું, પણ વાય ફરકે મુસડિયું અને રિયણ જબુ કે દંત જોઈ લો પટોળા વાળિયું. આ તો લોબડી વાળીનો કંત ભાયો, હાવ જાણે વયો આવે. એ આવતા જોયા અને જોતાની હારે ઔરંગઝેબથી બેહાણું નહીં, સિંહાસન ઉપર ઔરંગઝેબ ઊભો થઈ ગયો. અને ઉભો થઈ ગયો એટલે કહ્યું કીધું, જા આપણે આપ તો બેઠેલો એસે ક્યુ કર રહે હો, ઉસકો માન દે રહે આપ, આપ ક્યુ ખડે હો ગે, તો કે ઉસકો કોઈ બતાઓ મેં ઔરંગઝેબ હું, મુઝે ડરતે ક્યુ નહીં હૈ વો, વો મુજે દેખ કે ધ્રુજને લગને ચાહીએ ના, થરથરાને લગને ચાહીએ, વો ડરતે ક્યુ નહીં, મેં ઉસકા ક્યા હાલ કરૂંગા, પતા હૈ ઉસકો, ઉસકો બતાઓ મેં ઔરંગઝેબ હું. તદી મરક 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 દાંત કાઢતો કાઢતો શંભુજી રાજે બોલ્યો, તો તું નહીં, તારો બાપ આવે ને ઔરંગઝેબ, તારો બાપ કદાચ શાહજહાં આવે ને, અને એનો બાપ આવે તો એ શિવાજીનો દીકરો ધ્રુજે નહીં. શું વાત કરે છે, તારી ત્રેવણ છે તું મને ધ્રુજાવી એક, મારી અંદરની દુનિયા ડગે નહીં ખોઈ દી. અને પછી કવિ કલશને આ કટાર રાખવામાં આવી. મિત્રો શું કવિએ ધર્મો બજાવ્યા છે, કવિ કલશને આ કટાર રાખી. અને પછી ઔરંગઝેબે કીધું, કોકે કીધું કે આ બહુ દુઆ બોલે છે આના વીરસના, એટલે આ લડતો હતો શિવાજીનો દીકરો. અહીંયા કટાર રાખી, કટારની ધાર કેવી હતી કે આમ ઊભી કટાર રાખી, આમ એના ઉપર તમે રૂની વાટ આમ કરી અને કટાર ઉપર આમ મૂકી દો, અને રૂની વાટને ફૂંક મારો ને તો એ રૂ આમ ગોથું ખાઈ ને તા બે કટકા થઈ જાય. આવી ધારવાળી કટાર હતી ભાઈ ગળે રાખી ઔરંગઝેબ, ઔરંગઝેબે કવિ કલશને એના માણસોને કીધું એટલે અહીં રાખી. અને પછી કીધું કે લે હવે દુઆ બોલ ખબર પડે, આમ કટાર રાખી કે હવે બોલ લે શિવાજીના દીકરાના શંભુજી રાજાના દુઆ ગા. અને દુઆ ગા કીધું આમ કરીને, આમ જોયું કવિ કલશે ત્યાં તો ઉતરી ગઈ કટાર, લોહીનો અહીંથી હેડ ફૂટી ફુવારો ભાઈ, લોહીનો ફુવારો છૂટ્યો તોય બે હામામાં દાંત કાઢતા હતા, હામામાં હાંતા હતા કવિ કલશ ને શંભુજી રાજે, એ બોલ દુઓ. અને તેદી કવિ કલશે દુહો કવિતા કીધી, દુહો કીધેલો કે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ, તા તો લોહીનો ફુવારો છૂટ્યો આથી ભાયો. હે ઔરંગઝેબ, યવન રૂપી આ રાવણની સભા અને એમાં શિવાજીનો દીકરો શંભુજી રાજે બાંધ્યો છે ને, એ રાવણની સભામાં હનુમાનને બાંધીને લઈ આવાય એવો મને શિવાજીનો દીકરો અટાણે લાગે છે. યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ, તવ તપ તેજ નિહાર કે તખત તજો ઔરંગ. હે શિવાજીના દીકરા શંભુજી રાજે, તારું તેજ એવું છે ને, એ તારું તેજ જોઈને ઔરંગઝેબ દીકરો સિંહાસન ઉપર બેહી નહી ગયો, એનાથી ઊભું થઈ જવું પડ્યું, એનાથી આટલી વાત થઈ, કટાર ઉતરી ગઈ, એને મારી નાખ્યું કવિ કલશને. હવે મિત્રો કોક દી એકલા હો ત્યારે ખાલી વિચારજો, મારાના તમારા ધર્મ માટે, જે હિન્દુ ધર્મ માટે હું તમે આજે છઈ એના માટે શું કર્યું છે આ માણસે. કવિ કલશને તો મારી નાખ્યું, શંભુજી રાજેને ધગતો લાલ હળિયો કરી અને આંખમાં નાખ્યો, આંખ બહાર કાઢી નાખી અને કીધું કે તારો ધર્મ છોડીને મારો ધર્મ એકવાર બોલી જા, મારો ધર્મ અપનાવી દે તને સેનાપતિ બનાવી દઉં, ઓહળિયા કરાવીને આંખ મટાડી દઈશ. તઈ એણે કીધું કે ગમે એમ કરતો હું શિવાજીનો દીકરો, હું સહીબાઈનો જાયો છું, જીજીબાઈ મારી દાઢી છે, તમારી ત્રેવડ નથી, સહીબાઈનો દીકરો છું. મિત્રો કોક દી એકલા હો તઈ વિચારજો, ધગતો હળિયો આંખમાં નાખો, અટાણે વાતો આપણે કરવી હેલી રાયડું ફાટી જાય તરત, પાંચ દી પછી બીજી આંખ ફોડી, બીજા બે દિવસ પછી બધાય આંગળીઓના નખ કાઢ્યા, અને જ્યારે જ્યારે આવું કરે ત્યારે કે એકવાર અમારા ધર્મનો જૈન તારા ધર્મને છોડી દીધો છે એટલું બોલી જા, તો બને નહીં એટલું જ શબ્દ બોલતો હતો. પછી આંગળીઓ કાપી, કાયદેસર હુડી લઈને આંગળીઓ કાપી, તમે શરીરનો ઘા કરીને આમ આંગળી કાપો ને એટલી પીડા ન થાય, પણ જેમ દાંતણ કાપતા એમ હુડીથી આમ કાપો ને એ પીસાઈને કપાય, એ બહુ અઘરી. આંગળીઓ કાપી, બીજા દિવસ પછી બે દિવસ પછી પગની આંગળીઓ કાપી, હાથ કાપ્યો, શરીરના અંગ કાપતા જાય ને કહેતા જાય, કાપતા જાય ને કહેતા જાય, સાહેબ
42 દિવસે મૃત્યુ પામ્યો તો પણ હિન્દુ ધર્મ નહોતો છોડ્યો, એ તમે કલ્પના કરજો. શંભુજી રાજે 42 દિવસે એનું મૃત્યુ થયું, આપણો ધર્મ ન છોડ્યો. પછી કટકે કટકા કરી નદીમાં ફેંકી દીધો અને માથે હાથ દઈ આમ કરી અને ઔરંગઝેબ રોયો હતો અને એટલું બોલ્યો હતો કે એ શંભુજી રાજે, તારા જેવો એક દીકરો જો મારે હોત તો હું આખા વિશ્વમાં રાજ કરત, પણ મારે ક્યાં લેવા જાઉં? તારા જેવો એક દીકરો હોત તો આખા વિશ્વમાં રાજ કરું, પણ મારે ક્યાં લેવા જાઉં? તારા જેવો દીકરો ઔરંગઝેબને રોવું પડ્યું, આ ધર્મ માટે કર્યું છે. સાહેબ આપણે આટલું બધું નથી કરવું પડતું, અટાણે તો ખાલી હારા ભેગા થઈ જાય, બધા એક થાય અને આપણા રૂડા ઉત્સવો ઉજવી, અંદરો અંદર કાપવાનું બંધ કરી, અંદરો અંદર બીજું ત્રીજું જે છે એ બંધ કરીને તોય ગણપતિ બાપા અને માતાજી બધા આપણા ઉપર રાજી છે, તો જ આપણે ભારતમાંની જે બોલવાનો હક છે, તો જ વંદે માતરમ બોલવાનો હક છે. એક થાવ હવે તો બધાય નહીં, ભારતમાં જે રે અમુકને હક થતું હોય એની વસ્તુ જુદી છે. બાકી હું ઘણી વાર વાત કરું, ભાઈ મુસલમાન ભાઈઓ અમુક છે, હમણાં સમાચારમાં હમણાં જો જોતો તો અમદાવાદમાં ગણપતિ બાપાનું તો સારી વાત છે, આપણે એના ઉછું જો એ આપણા આવું થાય તો બહુ સારું, આખું વિશ્વ નકર આપણા ઉપર મીટ માંડે છે કે આને વીખી નાખે. પણ કોક કોકને અહીંયા અહક થાય છે, એ અહક થાય ને એને પાકિસ્તાન ભેળું થઈ જવું વહેલા હારે, એટલી મારી સલાહ છે. એસે કર દેંગે વેસે કર દેંગે આવા ઘણાય છે. હા વધારે કાંઈ એમ કહી શક્યો પછી એકની એક વાત ન કરાય. પણ કહેવાનો અર્થ મારો નથી ખબર ને એ અધુરિયા જ આવું કરે છે. બાકી મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકેમ ખાન સુરી મુસલમાન હતો અને રાણા પ્રતાપ માટે એને માથું આપેલું, એ બહુ વસાને ખબર છે. આવું તો કેટલું છે. અને એટલે જ મને એકવાર મારો પ્રોગ્રામ હતો જૂનાગઢમાં કોરટમાં બનેલી ઘટના, કોરટમાં મારો પ્રોગ્રામ અને ધ્વજવંદન કર્યા પછી 15 ઓગસ્ટ, મારે તો 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી હોય ને તો હું કંઈ વિશેષ ન લાગે, સારી આપણે રાજી બહુ થઈ. પણ હું મને કાયમના માટે બધું યાદ જ કરતો, હું આવી જ વાતો કરું, મારા માટે ભારત માતા કી જય 15 ઓગસ્ટ કાયમ જ છે એમ, કે 26 જાન્યુઆરી કાયમ જ છે આપણા માટે. એટલે 15 ઓગસ્ટનો ધ્વજવંદન કર્યા પછીનો પ્રોગ્રામ, જજ સાહેબ ને વકીલો ને પોલીસ ને એવી રીતનો પ્રોગ્રામ ગોઠવો, એમાં મહારાણા પ્રતાપની મેં વાર્તા માંડી 1.5 કલાકનો મારો પ્રોગ્રામ. વાત કરતા 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 મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં વચ્ચે આવ્યો ભાઈ, અને ચેતકને ઈશારત કરી, ચેતક ચેતક તારા ડાબલામાં હિન્દુપદ પાછાય છે, ચેતક તારા ડાબલામાં ભારતની આનબાનની શાન છે. અને ચેતક કાનહોરી અવળાવરી કરી નાખી, ધણે નાટી ધાણા નાના નાના કરી દી અને કીધું, રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સાફલ્ય થઈ શક્યું છે, રાણા બીજું આવે નહીં, મેરું પરત પહાડ આડો આવતો હોય તો કૂદી જાઓ. અને આવ્યો 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 આવ્યો, મારો 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 મારો, હાથી વગરની હુંડું હુંડું વગરના હાથી ધડ વગરના માથાના માથા વગરના ધન, મારો મારો પાકા જીક પાકા જીક બોલવા માંડાણી, લોહીના ફુવારા મીંડા ઉડવા, મારો મારો થવા માંડ્યો. આવી મેં વાર્તા કરીને વાતાવરણ એવું થઈ ગયું, જજ થી નો રહેવાનું, હકીકતમાં જજ થી નો રહેવાનો. એને ધીરે દિન ચીઠી લખીને મને મોકલી, એ કે ગઢવીને કયો આ વાત પૂરી ન કરે. મેં કીધું હું એશિયા વળી નીચે લખ્યું તો આવી વાત ન કરાય, કોમ વાત થઈ જાય તો એકચ્યુઅલી મારી નોકરીનું શું, કે આમાં તરવારી ઉપડી જાય તો મારે ક્યાં જવું, જજ થી નો રહેવાનો. અને મને કહેવામાં આવ્યું, ચીઠી આવી, કે આ વાત પૂરી તો કરતા જ નહીં રાણા પ્રતાપની. પછી મેં ન્યા કીધું, એ તમને કહું નડિયાદમાં, મેં કીધું વાત હાસી 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 છે જજ સાહેબની, બેન હતા નામે છે, ક્યારેક ઘણી વાર કીધું છે ને ક્યારેક પાછું દેહ નહીં રહેતી. મેં કીધું વાત હાસી છે જજ સાહેબની, વાતાવરણ એવું થઈ ગયું તમને એમ લાગતું હશે, પણ મેં કીધું અત્યારે મારો રાણો યુદ્ધના મેદાનમાં વચ્ચે છે, ચારે બાજુથી દુશ્મનોએ ઘેર્યો છે, બહલોલ ખાને હથિયાર ઉગામી લીધું છે. હવે મેં કીધું રાણા પ્રતાપની પાસે હું બહલોલ ખાનને ન મરાવું તો બહલોલ ખાન મારા રાણાને લગાડી દે અને હું ચારણ તરીકે સહન ન કરી શકું, એટલે એને મારી, એ મારાથી સહન ન થાય, એટલે રાણા પ્રતાપ બહલોલ ખાનને મારે પછી જ મારી વાત પૂરી થાય. મેં કીધું અને બહલોલ ખાનને ઊંધે કાંચ નાખો ભાઈ, મારા રાણા એવો જજની સામે 302 નાખ્યો ઊંધે કાંચ બહલોલ ખાનને, શું કામ એ કુબોલ બોલ્યો હતો
એને દેશને તોડવાની વાત કરી હતી. કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો, આવો શબ્દ બોલ્યો હતો. અને જે દેશને તોડવાની વાત કરે એને મારો રાણો જીવવા ન દે. પણ પછી મેં કીધું એ તમને કહું, પછી મેં કીધું જજ સાહેબને ખબર હોય કે નહીં મને ખબર નહીં, પણ કોકદી રાણાને વાંચ્યો એની સેનામાં કેટલા મુસલમાન હતા, કોકદી શિવાજીને વાંચ્યો એની સેનામાં કેટલા મુસલમાન હતા, ટીપુ સુલતાનને વાંચ્યો એની સેનામાં કેટલા રાજપૂતો હતા, હિન્દુ હતા. આ બધાય છે ને ગરાહાટુ યુગોથી ધીંગાણા થતા આવે. આટલો બધો કોમમાં હતો ને, આ તો હુડતાલી ફસી આવ્યો છે, જે ખરેખર આવ્યો છે. હું ઝાંસીની રાણીને યાદ કરું છું તો બેગમ હજરત મહલને યાદ કરું છું. અવધની બાદશાહની પત્ની હતી મહારાણી અવધની, બાદશાહને અંગ્રેજોએ મારી નાખ્યો અને ઝાંસીની રાણી જેમ લડતા હતા એમ અંગ્રેજોને સામે આ બેગમ હજરત મહલ લડી હતી મુસલમાનની દીકરી, અને છેલ્લે અંગ્રેજોને ન નમવું પડે એટલે એનું રાજ આંચકી લીધું ને અંગ્રેજોએ. તો એ અવધની મહારાણી મુસલમાનની દીકરી, આપણો દેશ છોડી દીધો, અંગ્રેજને નમવું નથી, હતાઈને વહી ગઈ નેપાળમાં. આજે કાઠમંડુની પાસે એ બેગમ હજરત મહલની મજાર છે. હું એને વંદન કરું છું. હું જ્ઞાતિવાદનો માણસ નથી સાહેબ. હું ભગતસિંહને યાદ કરું તો અશફાકુલ્લા ખાનને યાદ કરું છું. તમે વિચાર તો કરો, એક બાજુ રામપ્રસાદ બિસ્મિલ તો એક બાજુ અશફાકુલ્લા ખાન ભારત માતાની જય બોલતો હતો. અને એમ કે એને કહેવામાં આવ્યું હતું, અંગ્રેજોના તળિયા ચાટવાવાળાએ જઈને કીધું હતું કે ભારત આઝાદ થઈ જશે ને તો હિન્દુ રાષ્ટ્ર બની જશે, તો તને શું મળવાનું અશફાકુલ્લા ખાન, તું તો મુસલમાનનો દીકરો છો. એક કામ કર, કાકોરી કાંડમાં કેટલા જણા ટ્રેન લૂંટવામાં હતા એટલું ખાલી કહી દે, એટલે તને ઈનામ મેળવી દઈ, તને ઈનામ મેળવી દઈ અને આને બધાને ફાંસીએ ચડાવી દઈ, અને હું મુસલમાન છું તું મુસલમાન છો, એવો એક જણો કહેવા ગયો હતો. અને એ મોઢા ઉપર આમ હાથ કાઢીને થપાટ મારીને કીધું હતું કે તને ખબર ન પડે માં ભારતી શું છે, ભલા માણસ નીકળી જા, મારા આડા જેલના હળિયા છે, નકર પેલો વારો અંગ્રેજોની પેલા તારો હાય, જાગદાર એમ કહીને ધપો મારીને થપાટ મારી દીધી. એ અશફાકુલ્લા ખાન મરી ગયો ત્યાંથી ભારત માતાની જે બોલતો હતો એને આપણે વંદન કરી છે. ફાંસીએ સડી ગયો તો ભલા માણસ એ મુસલમાનનો દીકરો. સાહેબ આવું બધું જોવું પડે છે. આપણે આ દિવાહળીઓ જે મૂકે છે ને એને તો હવે આપણે સરકારને જ વિનંતી, કારણ કે આપણી પાસે તો હવે કાંઈ છે નહીં. મને ઘડીક કોક દીક તો એમ થાય ઝપટું બોલાવી દે, પણ આપણે સંવિધાનને પાસે માનવું જોઈએ આપણું, એટલે આપણે ઝપટું બોલે બોલવામાં બોલાવી બરોબર છે. એટલે કે અહીંયા રહીને હક થાય એનું તો ઓલો મણિશંકર અય્યર હમણાં કહેતો હતો, એ કે મુજે પાકિસ્તાન મેં બહુત પ્યાર મિલતા હૈ, યહાં મુજે નૈતને પ્યાર નહીં મિલતા, પાકિસ્તાન ભેળીનો થા, અહીંયા હું ડાયટો છે તારે, તું રૂપિયાવાળો હોય તો તારા ઘરનો. એને કહી છે જે કાંઈ એવું નથી, કાંઈ જે આવું કરે. હવે આ કોક કે ઘણા એમ કે ગઢવી તમે આ ડાયરો છે કા શું, આવું શું કરો, પણ હવે અમારે અંદરથી ધક્કા મારે એનું શું કરવું, એટલે આવું બોલાય જાય. પણ છેલ્લી વાત કરીને કસુમીના રંગની બે કડી કરી આપણે. મારે સંજય મામાએ મને આ પ્રોગ્રામ બાંધવા પહેલાં એણે જ કીધેલું, મામાએ એમની એક ફરમાઈશ જોગીદાસ ખુમાણને હું યાદ કરી લઉં સાહેબ. તૂટી મેં જૂનાણા તણે અને જદી ફળ હળીયો ફોજે, તેદી બીબડિયું બંગલે તને જુએ જોગીદાસી આવો. શું બારવટિયા સાહેબ, કાળા કપડાં પહેરીને બારવટિયા ઉજળા કામ કરી જતા હતા. આપણે ઉજળાવાળાને ધ્યાન રાખવું જોઈએ શું કરવું શું નહીં. બારવટિયા હાવ કાળા લુગડા પહેરતા, પણ કોઈ એને 12 પ્રકારના વટ હતા એટલે બારવટિયા કહેવાતા. કોઈની બેન દીકરી સામે આંખથી આંખ મેળવીને વાત ન કરે, કદાચ જોવે બેન આ તે નમસ્કાર કે જય માતાજી કરે રામ રામ કરે એટલી ઘડી જોવે, પણ સતત આંખથી આંખ મેળવીને વાત ન કરે હેઠું જોઈ જાય, એવા 12 પ્રકારના વટ. કોઈ ગરીબ ઉપર ઘા ન કરવો, ગરીબને કોઈ દી લૂંટવો નહીં, કદાચ ગમે એવડો ગુનો કરી નાખ્યો હોય તો હાથ જોડીને આ ઉપર ઘા ન કરે. તમે કોણ આતંકવાદી જે મારી નાખે હાથમાં બંદૂક લઈને, એને તમે સુરવીર કહો છો? હું એને મોટામાં મોટા કાયર કહું છું સાહેબ. શું કામે ખબર, સુરવીર એ નથી સાહેબ, સુરવીર મરદનું બાસકું એને કહેવાય. હગા ભાઈને મારી નાખ્યો એ માણસ આપણા હાથમાં આવે, એની પાસે કાંઈ ન હોય, આપણી પાસે બંદૂક હોય, અને હાથ જોડીને કે મારી ભૂલ થઈ પછી એના ઉપર ઘા ન કરી દે એટલું સહન કરી ગયે ને એને સુરવીર કહેવાય. ખાલી મારી હગે એને સુરવીર ન કહેવાય. હાથમાં હથિયાર આવી ગયા ગમે એને ઉડાડી દેવા એટલે સુરવીર સાહેબ, એ તો ગમે એ કરી શકે. પણ એવી ઘટનાઓ અહીંયા બની છે, કેટલી એ બની છે ને કેટલી એવી વાર્તાઓ છે. એટલે એવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાતા હતા. સાહેબ આપણે શીખવા જવું છે. રાખાઈશ અટાણે જીવ દયાની વાતો કરવાવાળા વાતો કરે છે, દુશ્મનો ન થાય ભારત જેવા,
રાખાશ ને લાખા ફૂલાણી યુદ્ધ વાંચજો કોક દી. બે દુશ્મનો હામ હામાં લડતા લડતા કપાઈ ગયા, બે દુશ્મનો લડતા લડતા કપાઈ ગયા. વિશ્વમાં ક્યાં આવી વાત હોય તો મને દેખાડજો. પોતે જ હામામાં મરી ગયા, લડતા લડતા કપાઈ ગયા. છેલ્લા શ્વાસ હતા બેયના, હલી હગે માતાને એકબીજા, એક આમ પડ્યો તો દુશ્મન, એક આમ મરદાના ઢગલા ઉપર પડ્યા હતા. એમાં સમળિયું પહેલા યુદ્ધના મેદાનમાં માંસ ખાવા આવતીયું. એ સમળિયું ઉતરી, સમળીને માણસની આંખ બહુ ભાવે તો લાખા ફૂલાણીનું મૂળદું આમ પડેલું મૂળદાને ટેકે, પણ છેલ્લા શ્વાસ હતા હજી લાખા ફૂલાણીનો જીવ નહોતો ગયો. આંખો બે ખુલી હતી. હામો દુશ્મન પડ્યો તો રાખાશ એ પડ્યો પડ્યો જોઈ ગયો. હમળી ઉતરી એટલે એને ખબર પડી કે હમળી હમણાં લાખા ફૂલાણીની આંખ કાઢી લે, એને જ માર્યો તો ઓલો છેલ્લો શ્વાસ હતો બેયના. હાલ એટલે લાખા ફૂલાણીને આંખી કે હમળી કાઢી લે હમણાં. હવે લાખા ફૂલાણી હજી જીવે છે, આંખું બે ખુલી છે, અને મારો દુશ્મન છે, મને એને માર્યો છે, મેં માર્યો નહીં પડ્યો છે, પણ લડતા થતા સુધી દુશ્મન હતા. હવે હું ભારતનો એક માણસ છું, માનવ છું, એ માનવ છે, અને આ માનવની નજરે હું ભાળું એમ સમળી એની આંખ કાઢે તો મારી જનતાનું દૂધ રાજે, મારાથી આંખ નો કાઢવા દેવાય. સાહેબ પોતે વિચાર કર્યો, હલી હગે એમ નહોતો એ રાખાઈશ, આમ પડ્યો તો એક હાથ હલતો તો ખાલી, તરવારનું ભાંગેલું ઠૂઠું પડ્યું હતું, આમ ઉપાડી ફરડાક કરતો પોતાના પગની જાંઘમાં મારી માંસ કાઢીને ઘા કર્યો એટલે હમળીને ત્યાર માંસ મળે એટલે આંખ નો કાઢે. બીજા હાથમાંથી કાઢ્યું માંસ, વળી ઘા કર્યો, આંથી કાઢ્યું, છાતીમાંથી માંસ કાઢ્યું. લાખા ફૂલાણીને છેલ્લા શ્વાસ હતા તો આંખ બંધ થઈ ગઈ, સામે દુશ્મનની શ્વાસ વયા ગયા. દુશ્મનના શ્વાસ વયા ગયા ત્યાં સુધી દુશ્મનની આંખ હમળીને નહોતી કાઢવા દીધી. આવી વાત વિશ્વમાં ક્યાંય બની હોય તો મને દેખાડજો, તો ભારતના વખાણ નહીં કરું પછી. આ ભારત છે સાહેબ, દુશ્મનો કેવા હોય એ શીખવું હોય તો આવું શીખાય. આ હટાણે તો દુશ્મનના નાનું બાળક આવીને ગુજરી જાય, આખું ઘર અહીંયા દુશ્મન હોય તો ઉત્સવ કરે કે મારો દુશ્મન હતો, ભારી કામ થયું, તારી ભલી થાય તારી, હવે શું આમાં કરી દીધું. સાહેબ આ જોગીદાસ ખુમાણ અને ભાવનગર ઠાકોર દુશ્મન હતા, પણ દુશ્મનોની વાર્તાઓ માંડવી પડે એવો એની વાર્તા ઉપર તો ઘણું બોલાય, પણ એ જોગીદાસ ખુમાણ સાહેબ, જોગીદાસ ખુમાણના બાપનું મૃત્યુ થાય અને એનો હરામણું કરવા માટે ભાવનગર ઠાકોર 18 ફાધરનો ધણી રાજપૂત બેઠો હતો, ભલા માણસ માથે મુંડન કરાવીને બેઠો હતો દુશ્મનના બાપનું હરામણું કરવા. તમે કુકદી વાંચો તો ખરા, આ મૂલ્યો આપણા વયા ગયા છે, ધન કમાવવું બહુ જરૂરી, પણ સંસ્કૃતિ વહી ગઈ, મૂલ્યો વયા ગયા તો શું આપણી પાસે રહેશે. જોગીદાસ ખુમાણ એકવાર સમાધાન થઈ ગયા પછી ભાવનગર ઠાકોરે એને બોલાવ્યા, એના માનમાં લખનૌથી નાચવાવાળી બોલાવેલી, લખનૌથી નૃત્યાંગનાઓ બોલાવેલી, પ્રોગ્રામ રાખ્યો, નૃત્યાંગનાઓ નૃત્ય કરે છે, એવું નૃત્ય કરે છે. જોગીદાસ ખુમાણ બેઠા છે, ડાયરો બધો બેઠો, ભાવનગર ઠાકોર બેઠા છે. ભાવનગર ઠાકોરને એમ કે, જોગીદાસભાઈને અમારે સમાધાન થયું છે, તેની મોજમાં અમે આ પ્રોગ્રામ રાખ્યો. એમાં જોગીદાસ ખુમાણના હાથમાં બેરખો ફરે છે, તુંહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકર, હોરિત નારાયણ સમરણ ચાલુ છે. એના પાપણના જે પડદા છે એ જાણે ધરતી ખોતરતા એમ હેઠા છે. ભાવનગર ઠાકોરની નજર પડી કે જોગા બાપુ, આપા ભાઈ, આ તમારા માટે મેં મુજરો ગોઠવ્યો છે, આ નૃત્યાંગનાઓ કેવી નાચે છે, તમે રાજી થાઓ એટલે મેં આ ગોઠવ્યું છે, તમે જોતાય નથી, માળા ફેરવીને હેઠું જોયો. જોગીદાસ ખુમાણે કીધું, તમે મહારાજા કેવા હો, તમે બધાને રાજી કરવા આવો, પ્રોગ્રામ રાખી અને જોઈ શકો, પણ હું એક કાઠીનો દીકરો, કોઈ બેન દીકરીને નાસ્તી ન જોઈ શકું, એટલે મારાથી ઊંચું હું ન જોઉં. સાહેબ આમાં જવાબદારી આવી છે બધાની, આમાં કાઠીની બહુ જવાબદારી આવે કે આપણે ક્યાં ઊભું રહેવું, ક્યાં બેહું, ક્યાં હું, મારાથી ન જોવાય કે, પણ આ તો નાચવા વાળ્યું છે કે નાચવા વાળી છે, પણ એ કોકની બેન હશે અને એ કોકની દીકરી હશે, મારાથી કોઈ દીકરીને નાસ્તી ન જોઈ શકાય, આ બારવટિયા હોવા છતાં. એટલે એના માટે કહેવું પડે કે તું ટીંબે જૂનાણા તણે, ને જેથી ફળ હળીઓ ફોજે, તેથી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા, એના માટે દુઆ લખવા પડે. સંવંત 1875 ફર હરિયા ફરંગાણ, તેથી ધર હોરઠ જોગો ધણી અનુ ખભળ તલ ખમાણ, આવું આપણું સાહિત્ય છે. કલાકોની કલાકો સુધી થઈ શકે, ઘણો સમય થયો છે, ઘણી બધું સાંભળ્યું, આપે ખૂબ સાંભળ્યું, મેં ઘણું બોલ્યું, આમાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય
તો બીજી એમાંથી છતીને એક બાજુ મૂકીને હારું હોય લઈ લેજો, કારણ કે સુધારતા મને આવડતું નથી. એટલે ફરીવાર ગણપતિ બાપા કૃપા કરશે અથવા તો માતાજી કૃપા કરશે ને આવશું ત્યારે અમુક ફરમાઈશું, રહી ગઈ મિત્રો મને માફ કરે, કારણ કે એટલું બધું છે એટલે. પણ હવે સફા કર્યા પછી હાવ માથામાં કટકા ઉડે છે હવે હાવ. ઓકે, હા સફા કર્યા છે, આવડે છે આને ખાલી એવું હોય છે, પણ વાંધો નહીં, હવે તો ત્યાંથી પૂરું કરી, હવે વાંધો ન લઈ લઉં ને. બહુ ગાયા, છઠ્ઠી વાર ગવાય છે આ સફા કરી, બધાને ગણ્યું હતું. રાજી તો થાવ અમારું ચારણી સાહિત્ય આ ગીગા બારોટ રાજી થતા છે કે અમારા સપાખરા લખ્યું એને 50 વર્ષ થઈ ગયા, કોઈ ક્યાંય ગાવા ત્યારે નહોતું. પણ હાંતા થોડી આ પાંજરા વાળા હાંકળ લેતી બાગ સુટા બાગ બોલ. હનુમંત ધોમવાને લંકા ઢાળા જેમ આવ્યા, હનુમાન મહારાજ લંકા હળગાવવા ગયા તા એમ રામ વાળો આ ગાયકવાડ ઉપર જેને એની ફોજ ઉપર ત્રાટકતો. હનુમંત ધોમવાને લંકા ઢાળા જેમ આવ્યા, વેરી અંધા વાળા ગાળા તોડ્યા વિશે, વેરીઓના બધાના ગાળા તોડી નાખ્યા. આવું આવું આના ઉપર બધું બોલી શકે. હાંધા તોડ્યા પાંજરા વાળા, પાંજરાના હાંધા તોડ્યા, હાંધા તોડ્યા પાંજરા વાળા, હાંકળેથી વાઘ છૂટ્યા, બાંધેલો વાઘ હાંકળે હોય ત્યાંથી છૂટીને જેમ શિકાર ઉપર જાય એવી રીતે બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ. ઝૂટા સિંહ જમુજાળા અને બસુટા પેનાગ જાણે તૂટા આસમાન કેના ફૂટા જમીતા, જમીના તાક ફૂટી ગયા હોય અને આસમાન જાણે તૂટી ગયું હોય એવું લાગતું. આવું આવું બધું આવે. મારી